ગુડ મોર્નિંગ નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. આજે આપણો આ રજત જયંતી વર્ષનો ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્કનો 46મો કાર્યક્રમ, અને આજની જેમ બબ્બે કાર્યક્રમોને ધ્યાનમાં લઈએ તો આજે 70મા અને 71મા કાર્યક્રમ, 78th અને 71st પ્રોગ્રામ. તમે કદાચ બધાએ નોટિસ કર્યું હોય તો આપણે લગભગ સતત 60 અઠવાડિયાથી દર ગુરુવારે નિયમિત રીતે મળી રહ્યા છીએ. વચ્ચે એકાદ બે થર્સડે કોઈ કારણોસર નતા મળ્યા, પણ એ બાદ કરતા કન્ટિન્યુઅસલી ફોર 60 થર્સડેઝ વી હેવ બીન મીટિંગ. અને આપણામાંથી ઘણાને હવે થર્સડે જો આ મીટિંગ ના થાય તો સુનું લાગે એવી પરિસ્થિતિમાં આપણે બધા છીએ. આપણા આ રજત જયંતી વર્ષમાં એના ગ્રાન્ટ બેનિફેક્ટર થવા માટે આપણે બેંક ઓફ બરોડાના ખૂબ ખૂબ આભારી છીએ, ખાસ કરીને એના સીઈઓ શ્રી બી ઇલાંગો અને લાયઝન માટે અશોકભાઈ શેઠના આભારી છીએ. આપણા સેન્ટરના ઝૂમના વર્ચ્યુઅલ પ્રોગ્રામના લગભગ 15 માસ પછી રૂબરૂ મળવાની તકો દેખાઈ રહી છે. આપણો પ્રથમ ઇન પર્સન પ્રોગ્રામ પિકનિકનો 1st ઓગસ્ટ ખૂબ જ સરસ રિસ્પોન્સ. આપણે પહેલીવાર 2 પિકનિક એરિયા બુક કર્યા છે અને એના 300ની ટોટલ કેપેસિટી, એનાથી વધારે લોકો ઓલરેડી બુક થઈ ચૂક્યા છે. અને એટલા માટે હવે પછી જેનું પણ બુકિંગ આવશે એ બુકિંગ અત્યારે અમે વેઇટિંગમાં રાખીશું, અને તમને 15મી પછી જગ્યા થશે એ પ્રમાણે તમે ઇન્ક્લુડેડ છો કે નહીં એ જાણ કરીશું. અને જેને જેને નામ નોંધાવ્યા છે એમને માટે 3 રિક્વાયરમેન્ટ છે, રાધર 4 રિક્વાયરમેન્ટ. સૌથી પહેલા તો ધીસ પિકનિક જે કોઈ પણ ચાર્જ વગર છે, પરંતુ એની $5 ડિપોઝિટ આપી અને નામ નોંધાવવાના છે, તો એને માટે સભ્ય હોવું અનિવાર્ય છે. તમે જો સભ્ય ન હો અને નામ નોંધાવ્યું હોય તો યુ વિલ નોટ બી કન્સિડર્ડ. નો વોકિંગ્સ આર એલાઉડ. જગ્યા ઉપર કોઈને કોઈ પણ સંજોગોમાં અમે પ્રવેશ આપી શકીશું નહીં, કારણ કે જગ્યાની મર્યાદા કરતા વધારે નામ ઓલરેડી નોંધાઈ ચૂક્યા છે. એની એક બીજી રિક્વાયરમેન્ટ છે કે તમારે ડિસ્ક્લેમર ફોર્મ ભરીને આપવાનું હતું. અને ત્રીજી રિક્વાયરમેન્ટ હતી કે તમે પ્રોફાઇલની ઇન્ફોર્મેશન તમારે અપડેટ કરવાની હતી. એટલે જો તમે 3માંથી કંઈ પણ ન કર્યું હોય તો મેક શ્યોર કે તમારી પ્રોફાઇલની ઇન્ફોર્મેશન અપડેટ થઈ જાય, તમારી $5 ડિપોઝિટ રમેશભાઈ પાસે પહોંચી જાય, અને તમારું ડિસ્ક્લેમર ફોર્મ પહોંચી જાય. આપણે એના વિશે પછી બ્રેકમાં ફરીથી લાંબી વાત કરીશું. આજે 2 ખાસ પ્રસંગોને આપણે યાદ કરવા પડશે. સૌથી પહેલા તો આજે 75મો બર્થડે છે આપણા એક સભ્યનો, જેને આપણે 21મી તારીખે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં યાદ કર્યા હતા. તો એ આપણા સભ્ય શ્રી ઇન્દ્રવદનભાઈ મોદી, એમને એમના 75મી વર્ષગાંઠ માટે ખૂબ 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 અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે. અને આજે આપણા એકાઉન્ટન્ટ, આપણા CPA વિજયભાઈ પટેલ, એમનો બર્થડે આજે નથી પરંતુ સોમવારે ગયો, તો એમને બિલેટેડ હેપી બર્થડે. વિજયભાઈ હેપી બર્થડે. હવે આજે 2 કાર્યક્રમો છે. એક તો વેલ્યુ બેઝ કાર્યક્રમોની શૃંખલામાં આજે કોવિડ અને નાણાકીય બાબતોને આવરી લેવાય છે. આપણને જેમના બહુ ઉપયોગી એવા ફાઇનાન્શિયલ જ્ઞાનનો જેમને વારંવાર લાભ આપ્યો છે એવા પરેશભાઈ શાહ પોસ્ટ કોવિડ, એટલે કે કોવિડ પછીના આપણા નાણાકીય પ્રશ્નોનું વિશ્લેષણ કરીને આપણને ઘણી બધી ઉપયોગી માહિતી આપવાના છે. પછી પ્રશ્નોત્તરી પણ થશે. એમના પ્રારંભિક વાર્તાલાપ દરમિયાન તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે ચેટ બોક્સમાં મૂકી શકો છો, કે જેથી એ પ્રશ્નો એ જોઈને એમના ટોપિકમાં શક્ય હોય ત્યાં સુધી કવર કરી લે છે. અધરવાઇઝ આપણે છેલ્લો તો પ્રશ્નોત્તરીનો એક ગાળો રાખીશું. અને તમારી પૈસાની બરાબર ગોઠવણી એ કરી આપે
એ પછી આપણે એક સંગીતનો કાર્યક્રમ જોઈશું. હમણાં છેલ્લા 5 ગુરુવારથી આપણને એક એક થી ચડે એવા સંગીતના પ્રોગ્રામો મળી રહ્યા છે અને આજે એમાં કોઈ અપવાદ નથી. આજે પણ પ્રણીતા દાસગુપ્તા દેશપાંડે મુંબઈથી એક અતિ સુંદર બોલિવૂડના ગીતોનો કાર્યક્રમ, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અને છેલ્લે એકાદ બે ગરબા સાથેનો એક સુંદર અદ્ભુત કાર્યક્રમ રજૂ કરશે. મેં જેમ કહ્યું એમ કે આપણને એક પછી એક ખૂબ જ સુંદર ગાયકોનો લાભ આપણને મળી રહ્યો છે. આપણે એઝ યુઝ્યુઅલ શરૂઆત કરીશું પ્રાર્થનાથી. આજની પ્રાર્થના કરાવશે તેજલબેન અને શાંતુભાઈ ગોહિલ, એ પછી પ્રમુખશ્રીનું સ્વાગત ઉદબોધન અને એ પછી આ બે કાર્યક્રમો. વચ્ચે ઘણી બધી ઉપયોગી માહિતી બ્રેક દરમિયાન આપીશું, તો આપણે સૌથી પહેલા ઇન્વાઇટ કરીએ પ્રાર્થના માટે તેજલબેન અને શાંતુભાઈ ગોહિલને. જય શ્રી કૃષ્ણ. હે પ્રભુ આનંદ દાતા, જ્ઞાન હમકો દીજિયે, શીઘ્ર સારે દુર્ગુણો કો દૂર હમસે કીજિયે. હે પ્રભુ આનંદ દાતા, લીજીએ હમકો શરણ મેં, હમ સદાચારી બને. લીજીએ હમકો શરણ મેં, હમ સદાચારી બને. શાંતિ ચાહક ધર્મ રક્ષક, વીર વ્રતધારી બને. હે પ્રભુ આનંદ દાતા, પ્રેમ સે હમ ગુરુ જનો કી, નિત્ય હી સેવા કરે. પ્રેમ સે હમ ગુરુ જનો કી, નિત્ય હી સેવા કરે. સત્ય બોલે ઝૂઠ ત્યાગે, મેલ આપસ મેં કરે. હે પ્રભુ આનંદ દાતા, નિંદા કિસી કી હમ કિસી સે, ભૂલ કર ભી ના કરે. નિંદા કિસી કી હમ કિસી સે, ભૂલ કર ભી ના કરે. દિવ્ય જીવન હો હમારા, તેરા યશ ગાયા કરે. હે પ્રભુ આનંદ દાતા, હે પ્રભુ આનંદ દાતા, હે પ્રભુ સ્વાગત ઉદબોધન થી આજના કાર્યક્રમ ની શરૂઆત કરી મુકુંદભાઈ. થેન્ક યુ પંકજભાઈ, અને થેન્ક યુ તેજલબેન અને શાંતુભાઈ. વેરી પ્રીટી પ્રેયર, સો થેન્ક યુ વન્સ અગેન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્ક વીકલી થર્સડે મીટિંગ. આઈ હોપ ઓલ ઓફ યુ આર ડુઈંગ ફાઇન, એન્ડ આઈ હોપ ઓલ્સો દેટ ઓલ ફાધર્સ એન્જોયડ દેર લાસ્ટ સન્ડે. હેપી ફાધર્સ ડે. ટુડે વી હેવ ટુ બ્યુટિફુલ પ્રોગ્રામ્સ, એન્ડ આઈ એમ શ્યોર યુ વિલ એન્જોય. ધ ફર્સ્ટ ઇઝ ઓન ફિનાન્શિયલ પ્લાનિંગ, એન્ડ સેકન્ડ ઇઝ બાય પ્રણીતા દાસગુપ્તા દેશપાંડે ફ્રોમ બોમ્બે, વેરી વર્સેટાઇલ સિંગર. આઈ હોપ યુ વિલ એન્જોય બોથ ધ પ્રોગ્રામ્સ. Now the first program is the on financial planning, and it is by our friend Mr. Paresh Shah, and he is not new to us because he had given his presentation in the past to us, and we all know him. He is an expert on financial planning, but before he starts, let me just give his impressive bio data. Paresh Shah is a wealth strategist
for the past 24 years helping individuals and businesses across the US to co-create an innovative financial strategies that protect for today and to build the business for tomorrow. Paresh is licensed to educate CPAs and he's a CPE presenter as they guide their clients on investments, life, disability, and long-term care insurance. He specializes in pension and profit sharing plans, asset protection, estate planning, and business succession planning. Paresh was also the co-host and speaker of a new talk show, Young, Your Money, Your Taxes, for the South Asian channel ITV. Long Island Business News awarded Paresh 2016 Honorary Diversity in Business Award. Paresh is a top of the table member of the prestigious multi-million dollar round table for the past 14 years. Paresh graduated as a chemical engineer with honors degree from the prestigious Indian Institute of Technology at Kharagpur, India. His keen sense of professionalism and community service has kept him active in India as well as in the United States. He supports healthcare and education initiatives for the financially challenged. Paresh is the past president of the Long Island chapter of the IIT Alumni Association, the chapter president representative on the Penn IIT USA board, and past president of the Old Campionites Associates. He is a trustee at the Rotary Eye Institute, which is a charitable eye hospital, and annually supports the hospital. Now this hospital conducts the 20,000 free eye surgeries for the weakest segment of the society. He and his wife Shrimal support a school for the deaf and mute in Bhavnagar, a school for the blind children in Saputara, and the Sister Nivedita Foundation in Rajkot, all three in Gujarat, India. They have sponsored individuals through their undergrad engineering and architect education. Annually, they support the hand and heart for the handicapped. Paresh resides in Hicksville, New York, with his wife, Shimon, and their son, Shamik, who is pursuing his undergrad degree in psychology at Hunter's College in New York City. Very, very impressive, Paresh Bhai. You have attained quite a lot in a short time, and you are all-rounder. So we are fortunate to have you today, and you can have your presentation. Thank you. Thank you, Mukund Bhai. As usual, you do complete justice to whatever I give you away. I think it's a lot of the things. I'd like to say one thing that I do remember. Okay, the first time I spoke at the association, it was 18 years as a financial advisor. Today it is 24 years. So I think the first time I spoke on estate planning was almost 5 or 6 years ago. So quite some time has happened. Ghano samay nikli gayo chhe. Pehla ma pehlo to mara baddha ne Jai Shri Krishna ane khub baddha ne vandan. Mara baddha ghana vadilo ne ahiya joi rahyo chu. Ghana mara olkhita vadilo ne joi rahyo chu. To baddha tamara baddha ne naman karta ane baddha na aashirvad laine aajno aa topic chalu karish tamari jode. આ એક સમય એવો આવ્યો હતો આપણી જિંદગીની અંદર કે જેની અંદર ઉથલ પાથલ થઈ ગઈ હતી અને તમે કોણે જવાબદાર આ વસ્તુ માટે કોણે જવાબદાર રાખવા એ આપણે જવાના નથી પણ આજે આપણી પાસે આ છે સિચ્યુએશન કહીએ ને કે જિંદગીમાં કે જે આ હાથ આપણી પાસે આવ્યો છે હવે આ હાથ આપણે કેવી રીતના રમવાનો તે નક્કી કરવાનું છે અને એની અંદર ઘણી બધી વસ્તુ એવી છે જે ચેન્જીસ થઈ છે જેના લીધે મારો ગોલ એમ છે ઇન ટુડેઝ પ્રેઝન્ટેશન મારે એટલું છે કે થોડું ટોપ લેવલ ઉપર જ વાત કરું છું કોઈ પણ એક સિંગલ વસ્તુની અંદર હું બહુ ડીપમાં નહીં ગઈશ પણ મારો ગોલ એમ હશે કે આઈ વિલ ટ્રાય ટુ કવર એઝ મચ એઝ આઈ કેન હવે કોઈ પણ એક ટોપિકની અંદર તમારે કોઈ પણ સ્પેસિફિક ક્વેશ્ચન હોય જે હોય તો ડ્યુરિંગ ધ પ્રેઝન્ટેશન તો તમે ચેટ બોક્સમાં ટાઈપ કરજો મારે એટલી જ રિક્વેસ્ટ છે કે મને પરમિશન આપજો કે જો તમારે બહુ જ સ્પેસિફિક તમને લાગતો વળગતો પ્રશ્ન હોય તો હું છેલ્લે લઈ લઈશ પણ જો જનરલ
જનરલ ઓડિયન્સને જે ટોપિક પર હું બોલતો હોઉં તે ટાઈમે જો એ લોકોને એનાથી યોગ્ય એડિશનલ ઇન્ફોર્મેશન મળી શકે તો આઈ વિલ ડેફિનેટલી બી ટોકિંગ અબાઉટ ઇટ એન્ડ ડિસ્કસિંગ ઇટ ધેટ મોમેન્ટ ઇટસેલ્ફ. સો લેટ મી જસ્ટ ફર્સ્ટ સ્ટાર્ટ ઓન ધ સ્લાઇડ પ્રેઝન્ટેશન. અને ઓકે, તમે આ પહેલી સ્લાઇડ જે દેખાતી હશે, વિચ ઇઝ જસ્ટ ધ ઓપનિંગ સ્લાઇડ. અને એક મિનિટ, હું જસ્ટ એક નાનું એડજસ્ટ કરી લઉં મારા સ્ક્રીન પર ને પછી. ઓકે, તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે શું કે ભાઈ, આજે આપણી પાસે આ પરિસ્થિતિ છે પોતાની અને જે આપણું એન્વાયરમેન્ટ છે એનું, એટલે આજુબાજુમાં શું થઈ રહ્યું છે, ને એને કમ્બાઈન કરીને કાલે આપણે બેટર આઉટકમ કે સારું કરી શકાય અથવા તો સંભાળી શકાય તેના માટે આપણે શું સ્ટેપ્સ લેવા પડે તેની વાર્તા ઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇન ટર્મ્સ ઓફ મની, સિમ્પલ એઝ ધેટ. બટ COVID-19 એઝ આઈ સેડ અર્લિયર કે એટલા બધા ચેન્જીસ લાવ્યા છે કે આપણે જોવાનું છે કે ભાઈ આપણે શું એમાંથી સ્પેસિફિક લાગે વળગે છે કે જેનાથી આપણે અ બેટર આઉટકમ લાવી શકીએ છે. તો ફર્સ્ટ થિંગ આઈ વોન્ટ ટુ કે આ મારું સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર છે. નાઉ આઈ વોન્ટ ટુ મેક ઇટ ક્લિયર, હું આઈ એમ નોટ અ સીપીએ, આઈ એમ નોટ એન અટર્ની, આઈ ડુ નોટ ગીવ ટેક્સ લીગલ, આઈ એમ અ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અ CFP. So with that in mind, my goal is always to talk from a financial planner's perspective. And also, je ani andar aaj discussion che teni andar main vastu koi pan particular tax ke legal advice hoy to tame, I'm talking about it from a very general perspective. Etle tame emathi specific lo na, tamara advisor ne tame pucho ke tamari situation ma e specifically kedi na apply thase te tamare jara check karvu padse before we go ahead. So coming to the next point, ke aaje apne seni babat ma baat karwana chhe. Pehla ma pehla to apne baat karwana chhe ke bhai aaje je COVID-19 na lide so vatavaran ubho thayo chhe, what is the economic situation out there. The second thing that we are going to talk about is, which is the big change that happened with President Trump going out and apne President Biden aavi gaya chhe, તો એને ઘણા બધા ટેક્સ ચેન્જીસ ને માટે સેટઅપ કરવાના છે અને એની ડિસ્કશન હમણાં ફૂલ સ્કેલમાં ચાલી રહી છે. તો એને બાબતમાં શું પ્રપોઝલ્સ છે ને એ પ્રપોઝલ્સની આપણા પર શું ઇમ્પેક્ટ પડી શકે તેનું ડિસ્કશન કરીશું. પછી એસ્ટેટ ટેક્સ લો પર થોડા ચેન્જીસ એક્સપેક્ટેડ છે તેનું એક બહુ બ્રીફ સેગમેન્ટ આપણે છેલ્લે લઈશું. પણ બિફોર દેટ, જ્યારે આપણે 2019 ની અંદર પ્રેસિડેન્ટ ટ્રમ્પે એક એક્ટ સાઇન કર્યો હતો કોલ્ડ ધ સિક્યોર એક્ટ, જેના લીધે રિટાયરમેન્ટ પ્લાન્સ અને રિટાયરમેન્ટ પ્લાનિંગની અંદર ચેન્જીસ આવ્યા છે. તો એ રિટાયરમેન્ટ પ્લાન્સ અને રિટાયરમેન્ટ પ્લાનિંગની અંદર ચેન્જીસનું આપણે એક એલિમેન્ટ, નોટ ધ હોલ થિંગ, બીકોઝ ફોર રિટાયરીઝ ઓનલી સમ એલિમેન્ટ્સ આર એપ્લિકેબલ, શું એલિમેન્ટ છે તે આપણે જરા જોવાની કોશિશ કરીશું. એન્ડ ધેન વીલ કમ ટુ એક્શન સ્ટેપ્સ. એટલે ઈચ થિંગ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે ભાઈ ખાલી એટલું થિયરેટિકલ નથી કરવું કે ભાઈ આજે આ બદલાઈ ગયું તો આપણે શું છે કે આજે આ બદલાઈ ગયું છે, પણ કઈક વસ્તુઓ જે તમે કેરી બેક કરી શકો, જે તમે કન્સિડર કરી શકો તમારા પોર્ટફોલિયો માટે, ફોર એક્શન સ્ટેપ ફોર પોર્ટફોલિયો, ઇન્સ્યોરન્સ એક્શન સ્ટેપ, એસ્ટેટ પ્લાન એક્શન સ્ટેપ, ને છેલ્લે વિલ કન્ક્લુઝન ઇઝ મોર ઓર લેસ લાઈક ક્વેશ્ચન એન્ડ આન્સર. વન્સ માય પ્રેઝન્ટેશન પાર્ટ ઇઝ ઓવર, પછી આપણે ઓપન કરીશું માઇકને અને પંકજભાઈ કે સમબડી વિલ અનમ્યુટ ધ પર્સન એન્ડ યુ કેન એકચ્યુઅલી આસ્ક ધ ક્વેશ્ચન એન્ડ વિલ ધેન આઈલ ટેક ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ધેટ. સો માય ગોલ ઇઝ કે હમણાં અબાઉટ 10:49 થયા છે, તો અબાઉટ 45-50 મિનિટ સુધી આઈ વિલ બી સ્પીકિંગ. એઝ આઈ સેડ અર્લિયર, તમારું કંઈ પણ અંદર ઇન ધ મિડલ તમારું કંઈ પણ પેલા ક્વેશ્ચન્સ હોય ઇન ધ ચેટ બોક્સમાં ડેફિનેટલી મૂકજો. આઈ ડોન્ટ નો વાય ધીસ
चैट बॉक्स क्या भागी गई चैट बॉक्स है तो देयर समबडी सेज वॉइस इज नॉट क्लियर इज इट बेटर नाउ आई मुकुंद भाई इज द वॉइस ओके फॉर यू मने तो बराबर आवे बराबर लागे छे ओके ओके आई गेस समथिंग इज हैपनिंग एट देयर एंड बिकॉज़ ऑफ व्हिच इट इज नॉट क्लियर या शुरुआत मैसेज तो आवे बराबर छे ओके ओके ऑलराइट सो keep typing your questions if any into the chat box and I'll be happy to take them as we go forward okay pachi to ek second please hold karjo all right આપણે લાગે છે કે આપણે ઇન્ડિયનોને જરા મોટેથી બોલવાની ટેવ હોય છે એટલે આઈ વોઝ ગોઈંગ અ લિટલ લાઉડ તો બાજુમાંથી જરા કોઈ કીધું છે ત્યારે ધીરે બોલો તમે સો એનીવે આઈલ સ્પીક લાઈક ધીસ સો ઇટ શુડ બી ઓકે લેટ્સ કન્ટિન્યુ સો પોસ્ટ કોવિડ 19 સિચ્યુએશન શું થઈ રહ્યું છે પહેલી વસ્તુ તો ધ ગુડ ન્યૂઝ ઇઝ વેક્સિનેશન ઇઝ ફ્રોમ ફ્રીલી અવેલેબલ એન્ડ માય કન્વર્સેશન ઇઝ restricted to the United States, okay? I know that there are lots of things happening in India and aapne bahut concerns che and unfortunately situation up there is not good but we are not going to digress towards that. I'm going to restrict myself to United States only. Lots of freedom to move around. Ave to mask no mandate pan nikli gyo che except for certain closed situations but at the same time ghano movement chali rahyo che, ghana loko vacation ma nikli raha che. Flights are going completely full. So things have changed around. But I think that this is the big one. Technology has become king. I mean, Pankaj bhai thodi kwar pehla kidu ke tamara 47 programs thaya chhe. I mean, think about it. Ke normal times ma, varas ni andar 12-13 vaar malvane mate, kitli badi mehnat karvi pade. And any comparison ma, tame ave 47-48 times tame aar itna Zoom par mali sako chho. Same anand na thai, but at least it's an opportunity to keep up. Now, this has pervaded into every aspect of our society, whether it be business, whether it be education, whether it be shopping, everything has come in and technology has really taken over. Technology as a tool is going to continue to stay, it continue to leave its mark. But one more step further than that is that technology હવે જ્યારે પણ આપણે નોર્મલ થઈશું કે આપણે બહાર નીકળી શકીશું તો પણ આપણે ટેકનોલોજીનો યુઝ કરીશું હવે જેના કારણે લાઈક સિમ્પલ વસ્તુ છે જે લોકોને હેબિટ પડી ગઈ હોય કે ભાઈ એમેઝોન વાળો દરવાજા પર આવીને આપી જાય તે કે ભાઈ ચાલો ભાઈ ઠીક છે યુ નો વાય ગો બેક ટુ ધી ઓરિજિનલ મેથડ ઓફ ગોઈંગ ટુ ધ સ્ટોર એટ ઓલ So a lot of people will cut back on that. I mean, amara garma running joke em che ke bhai Amazon wala ne tama kase pan ubhi rakhe ne ko ke bhai aa Shanu family no Hicksville ma kase pan ubhi rakho ne ko Shah family na garma package aapi dejo to ene khabar hase kem ke roj j package aavtu hoy che amara ghar. But that is on a lighter note. On a serious note, this has become a way of life ke bhai apne technology ne use kariye che. We are moving to more to traditional areas like travel ne badu ave pachu vattu jay che but the big issue is supply chain dakhi disrupt thai gayi che world ni andar tame jo to kai pan construction na project leva jo hoy ke tame kai pan hath ma leva jaso to tame mal saman leva jaso to eno bhav etlo badu vadhi gayo che hamna maro ek client che jeno wholesale furniture import no business che and sale in the US એ ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે એને મને કીધું કે ઓરિજિનલ એક કન્ટેનરનું જે ફ્રેટ હતું યુઝ ટુ બી $3,000 ઇન પ્રી પેન્ડેમિક ટાઈમ હમણાં એને 10 કન્ટેનર બુક કર્યા $21,000 પર કન્ટેનર એટલે એટલું બધું હવે છેવટે તો જે આ ભાવ હોલસેલર ચૂકવે છે અને એની ઉપર ઓફકોર્સ ચાઇના ઉપર ડ્યુટી છે પણ જે હોલસેલર જે આ ભાવ ચૂકવે છે તે એને છેવટે તો રિકવર કરવો જ પડે હવે એને જો રિકવર કરવાનો હોય એ ભાવ તો પછી એ ક્યાંથી રિકવર કરશે એ ઇટ વિલ બી પાસ્ડ ઓન સો વી આર એક્સપેક્ટિંગ કે આના લીધે ઇન્ફ્લેશન ઇઝ ઓલ્સો ઇન ધી એર ટ્રાવેલ સેક્ટર એઝ આઈ સેડ ઇઝ પિકિંગ અપ ડોમેસ્ટિકલી
Most urban offices are asking employees to be back in September, and the trend toward normalization, but a new normal. That's what I mean, a new normal. कि भाई आपने नवा normal ने अंदर आपने भले ने shopping करसो पहला जेटलू, पर still a good portion will still be online. Coming to the next part is, now let's talk about it from the money perspective. If paisa ni drishtiye shu thayu chhe to pehlama pehlu to government e 6 trillion dollars economy ma naikha chhe ane bear itna naikha chhe deficit financing pan karyu chhe ane fed reserve that's our central bank eni through pan naikhu chhe e kevi itna kare ke bhai aaje suppose ke ek bank chhe ene ek company nu devu hatu જે લોકોને બેંક પાસે હતું એની નોટ્સ હતી, હવે બેંકે દેવું રાખવું નથી, તો ફેડ આજે એને બધું પિકઅપ કરી લીધું છે. એ રીતના સેન્ટ્રલ ગવર્મેન્ટે પ્રિવેન્ટ હેઝ ડન એક્શન, જેનાથી આપણી જે ફાઇનાન્શિયલ સિસ્ટમ હતી તે આખી અક્રોસ ધ ક્રાઇસિસ સ્ટેબલ રહે. અને 2008 અને 9 જે લેસન્સ લર્ન કર્યા હતા આ લોકોએ આ વખતે ઇમ્પ્લિમેન્ટ કરી ને સ્ટ્રોંગ રીતના બેંકને અને એટલે 2008-9 માં મોટા પ્રોબ્લેમ થયા હતા બેંકના, તે પછી બધા બેંકોને સ્ટેબિલાઇઝ કરવા માટે એ લોકોના ફાઇનાન્શિયલ રિઝર્વ્સ વધાર્યા, અને આજે એવી પોઝિશન આવી ગઈ બેંક્સની સ્ટ્રેન્થની અંદર કે નન ઓફ ધ બેંક્સ હેડ અ ચેલેન્જ ડ્યુરિંગ ધ કોવિડ ટાઈમ. એટ ધ સેમ ટાઈમ સપોઝ કોઈ એવું દેવું હોય બેંકની પાસે, કોઈને લોન કર્યું હોય જે એ લોકોને હવે લોનમાં પ્રોબ્લેમ લાગતો હોય, તો એ લોકોને અલાઉડ હતું કે એ લોકો ફેડરલ રિઝર્વને આપી દે ને એની સામે ફેડરલ રિઝર્વ એ લોકોને પૈસા આપી દેતું હતું. એટલે એ રીતના બેંકની અંદર લિક્વિડિટી ઘણી રહી છે. તો ધે ગોન થ્રુ ધ ફેડરલ ફંડિંગ ઓર થ્રુ ધ ડેફિસિટ. આજે આપણી જે ડેફિસિટ છે ને, ધીસ ઇઝ વન ફેક્ટર દેટ આઈ કીપ ટોકિંગ અબાઉટ, કે ભાઈ ગમે તે તમે કરો, આજે આપણી ડેફિસિટ છે 27 trillion dollars. Jingima, 27 trillion dollars is the highest deficit that we have ever seen, and the 27 trillion dollars is the highest deficit that we have seen. It is really a high number, and apne biju kai nahi kari raha, apne future par burden nakhi raha chhe. Chevate to koi no par apnu ghar hoy, ઘરની અંદર આપણે જે આવક હોય ને જે જાવક હોય તેને બેલેન્સ તો કરવી જ પડે. કેટલા દિવસ સુધી તમે આવક કરતા વધારે ખર્ચો કર્યા કરશો? તમે આવક કરતા વધારે ખર્ચો કરો તો છેવટે તો કોઈ ટાઈમે તમારે બે વસ્તુ કરવી પડે, કાં તો તમારે ખર્ચાઓ કટ કરવા પડે, કાં તો તમારે આવક વધારવી પડે. અને આ ગવર્મેન્ટ જે હમણાં આવી છે તે લોકોએ ખર્ચાઓ વધારવા છે, વધારે બેનિફિટના પ્રોગ્રામો આપવા છે, વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચા કરવા છે, તો એ લોકોની આવક વધારવાને માટે એક્શન લેવાના છે. હવે સરકારને આવક ક્યાંથી મળે? તો ટેક્સમાંથી મળે. એટલે આપણે એક સિચ્યુએશન એવું ફેસ કરીએ છીએ જેની અંદર ધેર વિલ ધ ટેક્સ વિલ ગો અપ એઝ પર ધ બાઇડન એડમિનિસ્ટ્રેશન. નેક્સ્ટ ઇઝ સ્ટોક માર્કેટ ઇઝ એટ ઓલ ટાઈમ હાઈ એન્ડ રિયલ એસ્ટેટ માર્કેટ ઇઝ ઓલ્સો વેરી સ્ટ્રોંગ. આ બે વસ્તુનો જે ફેક્ટર્સ છે ને, તેમાં મેઇન વસ્તુઓ તો શું છે કે ભાઈ લિક્વિડિટી છે, દેટ મીન્સ લોકો પાસે પૈસા છે, પૈસા ખર્ચ્યા નથી, સેવિંગ્સ છે, 401kમાં પૈસા નાખ્યા છે, જેની પાસે જોબ્સ છે તે લોકોને અર્નિંગ્સ એટલું ને એટલું રહ્યું છે, પણ જે ખર્ચા કરતા હતા વેકેશન, બહાર જવાનું, આ તે બધું કટ છે, તો સેવિંગ્સ આવ્યું છે, તો સેવિંગ્સમાંથી એ લોકો દે આર પમ્પિંગ બેક ઇન ટુ ધ ઇકોનોમી ઇન ડિફરન્ટ વે, લાઈક housing ni andar people are expanding their houses, getting extensions done so that the work from home can be continued, etc. ane aa je housing ane stock market ni andar je high aayu che, to tame josho ke third factor me hamra sudin kida stock market na bhavo vadhi gaya. housing na bhavo vadhe to moduke value shu thai? Moduke value rent na bhavo vadhe, mortgage to vadhe, tame kharidta ho to hamra to mortgage etlu vadhtu nathi kem ke vyaj nichu che, પણ મોર્ગેજ વધે ને મોર્ગેજ વધે એટલે છેવટે રેન્ટ વધે. પછી સ્ટોક માર્કેટમાં કંપનીઝને પ્રોફિટ થતો હોય એટલે એના પ્રાઇસીસ વધે, તો ખર્ચાઓ વધે, અને આપણે જોયું કે મટીરિયલ્સના ભાવો વધે છે. તો આ બધી વસ્તુની ઇફેક્ટ એમ થવાની છે કે વી આર ગોઈંગ ટુ બી ફેસ્ડ વિથ ઇન્ફ્લેશન. એટલે ભાવોનો જે વધારો હોય દેટ ઇઝ ગોઈંગ ટુ કમ અબાઉટ ઇન ધ ફ્યુચર. ક્યારે આવશે આપણે કહી નથી શકતા, પણ આવવાનું તો છે જ.
સો હવે આપણે આગળ ચાલીએ અને આપણે જોઈએ કે આ નવું એડમિનિસ્ટ્રેશન આવ્યું છે પ્રેસિડેન્ટ બાઇડનનું, તે શું કરવા માંગે છે. તેની અંદર એ લોકો પછી આપણે ડેમોક્રેટ્સ છે ઇનસાઇડ ધ વ્હાઇટ હાઉસ, ઇનસાઇડ ધ સેનેટ એન્ડ ઇનસાઇડ ધ હાઉસ. એ લોકો ઘણું પાસ કરી શકે છે પણ સર્ટન બિલ્સ એ લોકો તો પણ નથી પાસ કરી શકતા બીકોઝ દે નીડ 60 વોટ્સ ફોર ઇટ. એન્ડ દે હેવ એ એમ્બિશિયસ પ્લાન ટુ રેઝ ઓઇલ ટેક્સીસ, દે હેવ અ પ્લાન ટુ ડુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ એન્ડ બટ વન ઓફ ધર અધર ગોલ્સ કે આપણી જે સપ્લાય ચેન છે તેને આપણે પાછી સરખી કરવી છે, જે આજે એકદમથી તૂટી ગઈ છે બીકોઝ ઓફ કોવિડના લીધે. ઓવરસીઝથી જે માલ આવતો હતો ને ઘણો સસ્તામાં આવતો હતો કમ્પેર્ડ ટુ મેન્યુફેક્ચરિંગ ઇન ધ યુએસ, તે આખી સપ્લાય લાઇન્સ બ્રેક થઈ ગઈ છે અને એના લીધે જેટલું આવે છે તેનો ભાવ બહુ વધી જાય છે. સો એને પણ એ લોકોએ સુધારવું છે સો દેટ વી હેવ અ બેટર ટુમોરો. સો હવે આપણે લેટ ગેટ ટુ ધ રિયલ ચેન્જીસ. હમણાં સુધી તો આપણે જે સિચ્યુએશન હતી તેની વાત કરી કે ભાઈ આટલું 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 થઈ રહ્યું છે અને આટલી પોઝિશન છે આપણી આજે, તો એના લીધે જે નવી ગવર્મેન્ટ આવી છે તે શું એક્શન લેવા માંગે છે. અને ઇટ્સ અ કાઇન્ડ આપણે કહીએ ને કે ડેમોક્રેટનું જે માઇન્ડસેટ છે, ડેમોક્રેટિક પ્રિન્સિપલ્સ, જેમાં નોટ ડેમોક્રેટિક પ્રિન્સિપલ બટ ડેમોક્રેટ પાર્ટીના જે પ્રિન્સિપલ્સ છે તે પ્રમાણે ઘણી વસ્તુઓ આની અંદર છે. બેસિકલી ડેમોક્રેટ જ્યારે પાવરમાં હોય ત્યારે દે વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ એન્ટાઇટલમેન્ટ પ્રોગ્રામ, દે વોન્ટ ટુ ઇન્ક્રીઝ ગીવ મોર મની અવે ટુ ધ લોઅર સેક્શન, એન્ડ દે વોન્ટ ટુ ટેક્સ ધ રિચર એન્ડ ધ હાયર અર્નિંગ પીપલ. દેટ ઇઝ ધ વે એન્ડ રિપબ્લિકન નોર્મલી ટેન્ડ ટુ થિંક ધી અધર વે. હવે આ આપણે જોવા જઈએ તો એકચ્યુઅલી ઇટ ઇઝ ખરેખર તો એ રીતના વર્ક થતું જ નથી. ખરેખર તો ડેમોક્રેટ હોય કે રિપબ્લિકન હોય છેવટે તો ફરી ફરીને ડેફિસિટ વધે જ છે. જ્યારે બિલ ક્લિન્ટન ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે આપણી ડેફિસિટ 5 ટ્રિલિયન હતી, જ્યારે બિલ જ્યોર્જ બુશ ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે આપણી ડેફિસિટ 10 ટ્રિલિયન હતી, અને જ્યારે ઓબામા બહાર નીકળ્યા ત્યારે ડેફિસિટ 20 ટ્રિલિયન હતી. એટલે તમે જો 8 વર્ષ ઓફ બુશમાં ડબલ થઈ અને પાછો 8 વર્ષ ઓફ ઓબામામાં પાછી ડબલ થઈ, અને ટ્રમ્પે ફર્ધર 4 વર્ષની અંદર બીકોઝ ઓફ કોવિડ લાસ્ટ યર એ લોકો આમ પૂરું થશે 23 ટ્રિલિયન પર, પણ કોવિડના લીધે દે હેવ એન્ડેડ અપ એટ 27 ટ્રિલિયન પર. એટલે જે પણ એડમિનિસ્ટ્રેશન છે તે ખર્ચો તો વધારે કરે જ છે. એક જણ આ રીતના કરે છે તો બીજી જણ બીજી રીતના કરે છે. તો આપણે જોઈએ કે એ લોકોનું શું છે પ્રપોઝલ. મોસ્ટ ઓફ ધ પ્રપોઝલ એપ્લિકેબલ ટુ પીપલ હુ આર વર્કિંગ એન્ડ અર્નિંગ હાયર ઇન્કમ. જે લોકો જોબમાં છે આજે તે લોકોને ખબર હોય કે ભાઈ અપ ટુ 140,000ની તમારી સેલરી હોય તો તમને ફાઇકા અને મેડિકેર, એટલે સોશિયલ સિક્યોરિટી મેડિકેર બેઉ ભરવાનો આવે, 140,000 ઉપર ખાલી તમને મેડિકેર ભરવાનો આવે. હવે જેની ઇન્કમ 4 લાખથી ઉપર હશે તેને સો 0 to 130 તમારે ફાઇકા મેડિકેર બેઉ ભરવાનું, 130 to 400 તમારે મેડિકેર જ ભરવાનું, અને 400+ તમારે પાછું ફાઇકા મેડિકેર ભરવાનું એવું પ્રપોઝલ આપી છે. પછી કેપિંગ ટેક્સ ને ટેક્સ બેનિફિટ ઓફ આઇટમાઇઝ ડિડક્શન એટ 28%. આ કદાચ એપ્લિકેબલ થશે ઘણાને વન્સ આપણે જે સોલ્ટ લિમિટેશન કહેતા હતા, સ્ટેટ એન્ડ લોકલ ટેક્સ લિમિટેશન કહેતા હતા, તે ચાલી ગયું છે. દેટ મીન્સ ધેટ ઇઝ કેપ્ટ ઓફ એટ 10,000. તો આપણે ન્યુયોર્કમાં જે હોઈએ છીએ તે લોકોને ઘણો સ્ટેટ ટેક્સ પણ ભરવો પડે છે, આપણે નાસો કાઉન્ટી પર્ટિક્યુલરમાં પ્રોપર્ટી ટેક્સ પણ બહુ હાઈ છે, વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ કન્ટ્રી. તો એ બે એરિયાની એ બે વસ્તુનો આપણે પહેલાં કમ્પ્લીટ ડિડક્શન મળતું હતું, હવે ખાલી 10,000 સુધીનો જ મળે છે ડિડક્શન. તો બીકોઝ ઓફ દેટ દેર ઇઝ એન એક્સપેક્ટેશન કે કેપ નીકળી જશે. તો જે લોકો આઇટમાઇઝ ડિડક્શન લે છે તે લોકોને માટે આ 28% પર જ એ લોકોને કેપ કરશે. અને મારે 1-2 મિનિટ લેવી છે આ સમજાવવા માટે કે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરે. સપોઝ તમારી ઇન્કમ હોય $400,000 અને તમારે 35% ટેક્સ ભરવાનો હોય, તમે 35% ટેક્સ ભરતા હો અને તમે આઇટમાઇઝ ડિડક્શન તમે લો એટલે તમારા
$1 તમારે સપોઝ 4 લાખ ને 20 હજારની ઇન્કમ હોય તો 10 હજારથી તમારી ઇન્કમ ઓછી થઈ જાય. હવે એવું નહીં થશે, તમારે 4 લાખ 20 પર ટેક્સ ભરવાનો અને તમે જે તમારું જે આઇટમાઇઝ ડિડક્શન છે 10 હજાર તેના પર તમને 28% ટેક્સ ક્રેડિટ મળે. એટલે એ રીતના તમે ટેક્સ ભરશો 35% પર, પણ તમને 28% જ ક્રેડિટ મળશે. એટલે ઇવન ઓન ધ આઇટમાઇઝ ડિડક્શન તમને ટેક્સેશન થોડું લાગશે. This is the big one. Capital gains will be taxed as ordinary income for those earning more than 1 million. હવે આમ લાગે કે આપણે અર્નિંગ મોર ધેન 1 મિલિયન તો કદાચ ઘણા લોકોને ન થતું હોય, ને ઇટ્સ અ વેરી રેર નંબર, પણ ધીસ ઇઝ બેઝડ ઓન એજીઆઈ. ઓકે, હવે એજીઆઈ એન્ડ એજીઆઈ પ્રમાણે જો એ લોકો બેઝ કરશે તો એજીઆઈની અંદર કેપિટલ ગેઇન કેવી રીતના, એ લોકો સપોઝ તમે એક પ્રોપર્ટી વેચો જે તમે ઘણા વખત પહેલાં લીધી હોય, તમારું કોઈ રેન્ટલ મલ્ટી ફેમિલી હોમ હોય એ તમે ઘણા વખત પછી વેચતા હો એને, તો એના લીધે તમારી એજીઆઈ વધી જાય. જોકે મોસ્ટ ઓફ ઇટ ઇઝ કેપિટલ ગેઇન્સ ટેક્સ, પણ બીકોઝ ધ એજીઆઈ ગોઝ અપ, પાર્ટ ઓફ દેટ વિચ વુડ હેવ બીન ટેક્સ્ડ એટ કેપિટલ ગેઇન ટેક્સ રેટ વિલ બી ટેક્સ નાઉ એટ ઓર્ડિનરી ઇન્કમ ટેક્સ રેટ. દેટ ઇઝ વોટ ઇઝ ધ પ્રપોઝલ જસ્ટ નાઉ. એઝ આઈ સેડ, એક્સપેન્ડ સોશિયલ સિક્યોરિટી ટેક્સેબલ વેજ બેઝ, raise corporate tax from to 28% from and implement a 15% corporate minimum tax. એટલે ઇવન કંપનીઝ આર ગોઈંગ ટુ ગેટ અફેક્ટેડ. આ ચાર્ટ છે અહીંયા જે દેખાડી રહ્યું છે કે ઇન્કમ ટેક્સનું શું થવાનું છે, કે ભાઈ 4 લાખની ઉપર બધાને જે હમણાં બ્રેકેટ્સ છે 35% ને 37%, એનું 39.6% એને કરવું છે. સો લેટ્સ ગો ફર્ધર. So this is the big one again, as I said earlier, capital gains tax. કે ભાઈ હમણાં સુધી તમને આ ઇન્કમ હોય તો તમારે 23.8% કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડતો હતો, તેના બદલે હવે મિલિયનની ઉપર જો તમારું એજીઆઈ થતું હોય તો તમને 43.4% ટેક્સ ભરવો પડશે. So where we are looking at this thing is that there is an effort by the government કે જે લોકો પાસે વધારે પૈસા હોય, વધારે એસેટ્સ હોય જે વેચીને એ લોકોને ઇન્કમ થવાની હોય, તે બધા લોકોને એ લોકો વધારે ટેક્સ કરવાનો ટ્રાય કરે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ટેક્સ પ્રપોઝલ. લાસ્ટ વન ઓફકોર્સ કે એ લોકોને જે દે વોન્ટ ટુ કેપ આઇટમાઇઝ ડિડક્શન, મેં સમજાવ્યું, એટ 28% ઓફ વેલ્યુ, બટ એલિમિનેટ સોલ્ટ કેપ. એટલે કદાચ આપણે ન્યુયોર્ક અને કેલિફોર્નિયા વાળાઓને કદાચ જે આ બેનિફિટ ચાલી ગયો હતો તે થોડો બેનિફિટ પાછો આવશે આપણે માટે. ઓકે, ધીસ અબાઉટ ઓલ ધ ડિડક્શન. ઓકે, તો હવે આ બધું આપણે સાંભળ્યું, તમે શું જે સાંભળ્યું તેની અંદર એમ સાંભળ્યું કે ભાઈ ઇન્કમ ટેક્સ વધવાનો છે અને કેપિટલ ગેઇન્સ ટેક્સ વધવાનો છે, તો કઈ રીતના આપણે આપણું જે સ્ટોકનો પોર્ટફોલિયો હોય કે ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો હોય તેની અંદર આપણે કયા એક્શન સ્ટેપ્સ લઈ શકીએ જેનાથી આપણા પોર્ટફોલિયો પર ટેક્સ એફિશિયન્સી વધે. અને આ જે પોઈન્ટ જે હું કહી રહ્યો છું તમને, જે એક્શન સ્ટેપ, ઇટ ઇઝ નોટ, આ જનરલાઇઝ વાત છે. તમારા સ્પેસિફિક પોર્ટફોલિયોમાં કેવી રીતના કરવું નહીં કરવું, દેટ હેઝ ટુ બી લુક્ડ એટ યોર સ્પેસિફિક પોર્ટફોલિયો. તો પ્લીઝ ટેક ધીસ એઝ જનરલ આઈડિયાઝ. યુ નો ટર્ન ઓવર રેશિયો, તો ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે. હવે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું, કે ભાઈ તમે ફંડ લીધું પણ એની અંદર જે મેનેજર હતો તે એના સ્ટોકને લે અને વેચ કરે છે, તે વર્ષમાં કેટલું લેવેચ કરે છે. કેમ કે જો એ શોર્ટ ટાઈમ માટે એ પૈસા રોકતો હોય લેસ ધેન 1 યર, તો તમને છેવટે એ ટેક્સ તમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે મળશે, વિચ ઇઝ લાઈક ઇન્કમ, નહીતર પછી તમને કેપિટલ ગેઇન તરીકે મળે. સો બીજી વસ્તુ છે એવરેજ આફ્ટર ટેક્સ રિટર્ન. કે તમને, મને ઘણા લોકો એમ વાત કરે કે ભાઈ મારા પોર્ટફોલિયોમાં તો મેં 25% કમાઈ દીધું. ઓકે, ભાઈ 25% કમાયું પણ તારા હાથમાં કેટલા રહ્યા, કેમ કે 25% પર તારે ટેક્સ કેટલો ભરવો પડ્યો. કોઈ કોઈક વાર એવું થાય કે સપોઝ 25% પર તમે 40% ટેક્સ ભર્યો હોય તો તમારો 15% તમારા હાથમાં રહે, એના બદલે કોઈ બીજાને ખાલી 18% મળ્યા હોય પણ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી હોય, તો દેટ ઇઝ અ બેટર ઇન્વેસ્ટમેન્ટ. ક્યાં મળે છે એની વાત નથી કરતો હું, ખાલી એક્ઝામ્પલ માટે બે નંબર્સ તમને કહી રહ્યા છે.
પાસ થ્રુ ગેન્સ મ્યુચ્યુઅલ ફંડની અંદર જે હોય છે તેમાં પાસ થ્રુ ગેન્સ હોય છે, ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ ની અંદર પાસ થ્રુ ગેન્સ નથી હોતા. ઘણા લોકોએ સાંભળ્યું હશે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સનું, ઇટ ઇઝ ફ્રોમ વેનગાર્ડે બહુ પોપ્યુલર કર્યા છે. મારે તમને જસ્ટ એટલું કહેવું હતું કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ જે હોય તેની અંદર તમને દર વર્ષે ખાલી એ લોકો જે પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરે તેના પર જ ટેક્સ ભરવાનો, વધઘટ પર તમે વેચો ત્યારે જ ટેક્સ ભરવો પડે. એટલે કમ્પેર્ડ ટુ મ્યુચ્યુઅલ ફંડ વિચ ઇઝ પાસ થ્રુ, દે આર મોર ટેક્સ એફિશિયન્ટ. તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તેનું હોલ્ડિંગ પીરિયડ જોઈ લેવું જોઈએ. કોસ્ટ ઓફ રીબેલેન્સિંગ આ લોકો જોતા નથી, પણ ઇટ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ તમારા પોર્ટફોલિયોની અંદર કે ભાઈ તમે આજે તમે પૈસા નાખ્યા $100 ઇન્વેસ્ટ કર્યા, આજે તમે એમ નક્કી કર્યું કે 60% તમારા સ્ટોક્સમાં જવા જોઈએ અને 40% તમારા બોન્ડમાં જવા જોઈએ કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટ. સ્ટોક માર્કેટ ખૂબ ચાલ્યું તો તમે 100 તમારા 120 થઈ ગયા, ને તમારો જે 60 સ્ટોક હતો તે 80 થઈ ગયો. તો નોર્મલ જે કન્વેન્શનલ વિઝડમ છે જેની અંદર આપણે કહે ને કે જે સદીઓ સે રીત ચલાઈ અચલી આવી એ જે મેથડ છે તેમાં તમે એને પાછું 60% અને 40% કરી નાખો. એટલે તમે થોડા સ્ટોક વેચી કાઢો અને તમે એને થોડા બોન્ડને વધારી દો. દેટ ઇઝ ધ સ્ટેન્ડર્ડ વે ઇન વિચ લોકો પોતાનો પોર્ટફોલિયો બેલેન્સ કરતા હોય છે. તો એને માટે હવે તમારે કેરફુલ રહેવું પડે કે એનો ટેક્સ તમને શું લાગવાનો છે. ટેક્સ કોસ્ટ રેશિયો અને ટેક્સ ડ્રેગ એ બે વસ્તુઓ છે. ટેક્સ કોસ્ટ રેશિયો ઇઝ મોર અબાઉટ કે ભાઈ તમે $10 કમાવ છો તો તમારો કેટલો ટેક્સ તમારે એના પર ભરવો પડે છે. ઓકે, તો લોકેશન એટલે હવે એનો મતલબ એમ થાય કે આપણે જોવું પડે કે આપણો જે પોર્ટફોલિયો છે તેની અંદર જે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે તે આપણે ક્યાં મૂક્યું છે. આ જરા થોડુંક સમજવાની વસ્તુ છે. તમારી પાસે કોઈ પણ IRA અકાઉન્ટ હોય કે તમારી પાસે કોઈ પણ રિટાયરમેન્ટ પ્લાનનો અકાઉન્ટ હોય તો એમાં તો તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી ટિલ યુ રિમૂવ ધ મની. એની અંદર ભલે કેપિટલ ગેઇન થાય, ઓર્ડિનરી ઇન્કમ થાય, ટેક્સ ફ્રી ઇન્કમ થાય, કશું પણ થાય, તો પૈસા વધે તમે જ્યારે કાઢો એને ત્યારે તમારે એને રેગ્યુલર ઇન્કમ ટેક્સ જ ભરવાનો છે. એટલે એ અકાઉન્ટની અંદર ટેક્સ એફિશિયન્સી લાવવા માટે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ટ્રેડિશનલ IRA વર્સિસ રોથ IRA, એ જુદું જ આખું કોન્વર્સેશન છે, એ આપણે નથી કહેતા. પણ તમારું જે મોસ્ટ લોકો પાસે સૌથી સેવિંગ્સ વધારે કયા પૈસામાં હોય તો 401k પ્લાન્સમાં કે IRA અકાઉન્ટ અંદર, દેટ ઇઝ વેર ધ બલ્ક ઓફ ધ સેવિંગ્સ આર. તો તમે એ પૈસા તમે જ્યારે વિડ્રો કરશો ત્યારે તમારે ટેક્સ તો ભરવાનો જ છે. તો એની અંદર તમે જે પેલું હોય શું કહેવાય એક્ટિવલી મેનેજ ફંડ કે જેમાં દર વર્ષે તમારો ઇન્કમ આવતા હોય, જે હાઈ ટર્નઓવર વાળા ફંડ્સ હોય જેની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓછો હોય પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય, તે હોય ટેક્સેબલ ફંડ્સ હોય, હાઈ યીલ્ડ બોન્ડ ફંડ્સ હોય, રીટ્સ, ઓલ્ટરનેટિવ, આ બધા તમે ટેક્સ ફેવર્ડ અકાઉન્ટમાં મૂકો અને તમે ટેક્સેબલ અકાઉન્ટની અંદર જે ટેક્સ એફિશિયન્ટ આપણે કહીએ તે વસ્તુઓ મૂકો. લાઈક સ્ટોક્સ જે એક વર્ષથી વધારે તમારે હોલ્ડ કરવા હોય, તમને એમ હોય કે ભાઈ મારે એપલ ખરીદવા છે કે ટેસ્લા ખરીદવા છે કે સ્ક્વેર ખરીદવું છે ને 2-4 વર્ષ માટે મારે મૂકી જ રાખવું છે, તે તમે આઉટસાઇડ અકાઉન્ટ્સમાં રાખો કેમકે એમાં તમારે ટેક્સ એફિશિયન્સી વધશે. જો સપોઝ તમે ટેસ્લા લીધો હોય તમારા રિટાયરમેન્ટ અકાઉન્ટમાંથી ને તમે ટેસ્લાના તમારા $100 $200 થઈ ગયા, જસ્ટ એઝ એન એક્ઝામ્પલ, તો આઉટસાઇડ હોય તો એ $100 પર કેપિટલ ગેઇન ભરવો પડે. રિટાયરમેન્ટ અકાઉન્ટમાં હોય તો જ્યારે વેચો ત્યારે તે ટાઈમે કેપિટલ ગેઇન નહીં ભરવાનો, પણ એ $100 જ્યારે તમે વિડ્રો કરો ત્યારે રેગ્યુલર ઇન્કમ ટેક્સ ભરવો પડે, એટલે વધારે ટેક્સ ભરવો પડે. સો એના લીધે ટેક્સ ક્યાં છે તમારી પોઝિશન એ હવે બહુ જ વધારે ને વધારે એનું મહત્વ વધતું જાય છે, જેમાં ટેક્સના રેટ વધતા જાય છે. ઇટ ઇઝ વેરી હાર્ડ કે એક દિવસની અંદર તમે ચેન્જીસ કરી શકશો. ને હું કોઈને એમ નથી થતો કે કાલે સવારમાં જઈને ચેન્જીસ સડાધડ કરી નાખો, પણ એટ ધ સેમ ટાઈમ તમે તમારું નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ કે તમે તમારું નેક્સ્ટ પરચેસ કરતા હો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટનું, ત્યારે તમારે જોવું જોઈએ કે આની અંદર તમે કઈ વસ્તુ ક્યાં લઈ રહ્યા છો. ઓવરઓલ સપોઝ મારે એમ હોય કે મારે 60% પૈસા સ્ટોક્સમાં મૂકવા છે, રિસ્કી ઇન્વેસ્ટમેન્ટમાં મૂકવા છે, ને 40% મારે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્ટેડ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડમાં મૂકવા છે, તો તમે 40% જે એ રેશિયો તમે મેન્ટેન કરો
પણ કઈ ટાઈપના તમારે પોર્ટફોલિયો કરવા છે તે આ રીતના તમે એડજસ્ટ કરો. ઓકે, સો દેટ ઇઝ અબાઉટ ધ લોકેશન ઓફ ધી એસેટ. ક્યાં છે તમારું? નાઉ આઈ એમ ગોઈંગ ટુ ગો થ્રુ સમથિંગ દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેન્જ દેટ હેઝ ટેકન પ્લેસ ઇન રિટાયરમેન્ટ પ્લાન અકાઉન્ટ. અને એનું મહત્વ એટલા માટે મારે આ કોલમાં લેવું છે કેમ કે મોસ્ટ ઓફ ધ રિટાયરીસ જેને હું મળું છું તે લોકો પાસે મેક્સિમમ પૈસા જે છે સેવિંગ્સના તે રિટાયરમેન્ટ અકાઉન્ટની અંદર છે. કોઈ કોઈક લોકો પાસે રિયલ એસ્ટેટ ને બિઝનેસ ને બધું પણ છે. પણ આપણે જ્યારે સેવિંગ્સ કર્યું હતું અમેરિકાની અંદર ત્યારે દર વર્ષે ટેક્સ બચાવવા માટે IRA 401k 403b 457 એ બધામાં પૈસા આપણે નાખી રાખ્યા અને છેવટે એ પોટ મોટો થઈને આપણી પાસે એ પોટમાંથી આપણે પૈસા કાઢીએ છીએ રિટાયરમેન્ટ માટે. તો એમાં હવે આ થોડુંક કોમ્પ્લેક્સ છે એટલે બેર અપ વિથ મી એન્ડ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વેર આઈ એમ ગોઈંગ વિથ ધીસ બીકોઝ આ એક બહુ મોટો ચેન્જ છે પ્લાનિંગની અંદર જે મારા પ્રમાણે બધાએ વિચાર કરીને ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ તરત જ. ઓકે, તો પહેલાં શું રૂલ હતો? હવે હું પહેલાં જૂનો રૂલ શું હતો તેની વાત કરું છું. જૂનો રૂલ એમ હતો કે તમારી ઉંમર 70 and a half થાય એટલે તમારે કમ્પલસરી થોડા પૈસા તમારા રિટાયરમેન્ટ અકાઉન્ટમાંથી કાઢવા પડે. That was known as required minimum distribution, RMD. હવે એ તમે પૈસા દર વર્ષે તમે કાઢો પછી સપોઝ ન કરનારા ને તમે પાસ અવે થઈ જાઓ તો એ પૈસા તમારા સ્પાઉસને જાય, વાઇફને જાય, હસબન્ડને જાય અને એને પૈસા કાઢવા પડે. પછી જે બચે તે તમારા સપોઝ તમે તમારા ચિલ્ડ્રનના નામ લખ્યા તો ચિલ્ડ્રનને જાય. પણ એ લોકોને ભલે 50 વર્ષની ઉંમર હોય કે 40 વર્ષની ઉંમર હોય કે 55 વર્ષની ઉંમર હોય જ્યારે એ લોકોને પૈસા આવે એ લોકોએ પણ એ ઇનહેરિટેડ પૈસામાંથી RMD કર્યા કરવું પડે જૂના કાયદા પ્રમાણે. અને એ RMD એ લોકોની ઉંમર પ્રમાણે કરવું પડે. કોઈ 50 વર્ષનો વ્યક્તિ હોય અને એને સપોઝ $100,000 IRAમાં મળ્યા એના પેરેન્ટ પાસેથી, ફાધર કે મધર પાસેથી, તો એને લગભગ એમાંથી 1% જેટલું કે 0.5% જેટલું દર વર્ષે ઇનિશિયલી કાઢવું પડે. બહુ નાની રકમ હતી પણ એ પણ એ પૈસા RMD આખું સ્ટ્રેચ કરીને એની લાઈફ ટાઈમમાં કાઢી શકતા હતા. એટલે ટુકડે ટુકડે પૈસા કાઢે અને એ લોકોએ બહુ ટેક્સ ભરવો ન પડે એવું પહેલાંનો કાયદો હતો. હવે નવો કાયદો જે આવ્યો છે, પહેલામાં પહેલું તો RMDની ઉંમર 72 વર્ષની થઈ ગઈ છે. 72 યર્સથી તમારે RMD લેવાનું છે. બટ સપોઝ તમે પાસ અવે થઈ જાઓ અને તમારા સ્પાઉસને મળે પૈસા, દેટ્સ ઓકે. સ્પાઉસ પછી જો છોકરાઓને પૈસા મળે ત્યારે છોકરાઓએ એ પૈસા રિટાયરમેન્ટ અકાઉન્ટમાંથી 10 વર્ષની અંદર બહાર કાઢવા પડે છે. 10 યર્સની અંદર એ લોકોએ કાઢીને તરત જ ટેક્સ ભરવો પડે. આ બહુ મોટો ફેર છે કેમ કે તમે વિચાર કરો, એવરેજ આપણે એવરેજની વાત કરીએ છીએ, એક્સેપ્શન્સ તો હોય જ છે, પણ આપણે એવરેજની વિચાર કરીએ તો પાસિંગ અવે એજ ફોર સિનિયર્સ ઇઝ બિટવીન 75 to 90. ઓકે, આઈ એમ જસ્ટ ટેકિંગ અ બ્રોડ રેન્જ. વેન અ પર્સન પાસિસ અવે તો એ ટાઈમે એ લોકોના જે ચિલ્ડ્રન છે દે આર ઇન ધ એજ ગ્રુપ ઓફ 45 to 60. ઓકે, ઇફ વી લુક એટ ઇટ ઇન દેટ વે, 45 to 60નું એજ ગ્રુપ હોય અથવા 40 to 60નું એજ ગ્રુપ હોય. હવે તે ટાઈમે છોકરાઓ will be in their peak earning years, their best earning years. એ લોકો તે ટાઈમે એ લોકોની હાઈએસ્ટ ઇન્કમ કમાતા હશે. તો જે લોકો તે ટાઈમે હાઈએસ્ટ ઇન્કમ કમાતા હોય ત્યારે કમ્પલસરી તમારા IRAમાંથી એ લોકોએ પૈસા વિડ્રો કરવા પડશે ને એના પર હાઈએસ્ટ લેવલ પર ટેક્સ ભરવો પડશે. એટલે આ એક જે ચેન્જ આવ્યું છે તેના લીધે મને એમ લાગે છે કે એકચ્યુઅલી તો ટેક્સેશન શુડ ટેક્સનું ચેન્જીસ માં ખરેખર આપણે વિચાર કરવાની જરૂર છે. અમે લોકો, હું ખાલી આ વાતને અહીંયા છોડી નથી દેવાનો, હું બે એક્ઝામ્પલ આપીશ તમને, એક હું વર્બલી આપીશ અને બીજો હું સ્લાઇડની દ્રષ્ટિએ આપીશ કે દેર આર સર્ટન એક્શન જે લોકો કરી શકે છે જેનાથી એ લોકો જે ટેક્સેબલ ઇન્કમ છોકરાઓને થશે ઇન ધેર પીક અર્નિંગ યર્સ એ નહીં આપો. તમે પૈસા તો એ લોકોને જ પહોંચતા કરવાના છે,
મારું સજેશન એમ છે કે તમે આજે ટેક્સ ભરી દો તમારા પૈસા ઉપર, અને એ પૈસા પછી છોકરાઓને જ્યારે મળે ત્યારે ટેક્સ ફ્રી મળે. હવે છોકરાઓને જે તમે આજે તમારે ટેક્સ ભરવો હોય તેના બે રસ્તાઓ છે. કાં તો તમે પૈસા અંદરથી કાઢી લો અને બધો ટેક્સ ભરી જાઓ, દેટ ઇઝ અ વેસ્ટ, એ કોઈ દિવસ નહીં કરવાનો. પણ તમે ઘણાને સ્ટ્રેટેજી કરીને તમે એક બે બે બીજી વસ્તુઓ કરી શકો છો. એક તો તમે કન્વર્ટ કરી શકો છો રોથ આયઆરએની અંદર. તમે રોથ આયઆરએમાં પૈસા તમે કન્વર્ટ કરો એટલે તમારે આજે તમારા ટેક્સ બ્રેકેટ પ્રમાણે તમારે તમારે ટેક્સ ભરવો પડે. આગળ ચાલતા એ પૈસા પર કોઈ પણ ટેક્સ ભરવાનો નહીં આવે. તો જ્યારે વાઇફને મળે કે હસબન્ડને મળે ત્યારે પણ કોઈ ટેક્સ ભરવાનો નહીં, ને એ પણ પોતાની રીતના પૈસા કાઢી શકે. અને પછી જ્યારે છોકરાઓને મળે ત્યારે પણ એ લોકોને કોઈ ટેક્સ નહીં ભરવો પડે. હા, એ લોકોએ 10 વર્ષમાં પૈસા વિધડ્રો કરવા પડે પણ એ લોકોને ટેક્સ નહીં ભરવો પડે. એટલે આ એક ઘણા લોકોને મને પૂછાય કે બધા પૈસા રોથમાં કરવાના? ના, બધા પૈસા ન કરો, કેમ કે એટલો બધો પણ ઇન્કમ એક સામટું નહીં કરવું છે. પણ તમે સ્ટેજીસમાં થોડું થોડું દર વર્ષે કરતા હો, અને પર્ટિક્યુલરલી તમને એમ લાગતું હોય કે ભાઈ મારી પાસે $200,000 પડ્યા છે, સપોઝ એઝ એન એક્ઝામ્પલ, ને મારી આજીવિકા માટે મને 100,000 જરૂર છે, મારી આજીવિકા ચાલી જશે 100,000 જે ઇન્કમ બીજા મારે ચાલશે ને, તો એમાંથી તમે બાકીનામાંથી દર વર્ષે 10-10 હજાર લઈને તમે રોથમાં કન્વર્ટ કરો તો તમને એ આખું તમારું બિલ્ડઅપ થઈ શકશે. તો અગેન મારે તમને કેવું છે કે ઈચ ઇન્ડિવિજ્યુઅલ કેસ બહુ જ સ્પેસિફિક પ્લાનિંગ ડિમાન્ડ કરે છે આના માટે, અને વી આર ડુઈંગ દેટ. બટ આ તમે જે પણ તમારો પ્લાનર હોય કે જે પણ તમારું પર્સન હોય એની જોડે બેસીને તમારે આ પ્લાનિંગ કરવું, હમણાં એકવાર વિચાર કરવો આ વસ્તુને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ લોનું ચેન્જ થયું છે, તે બહુ મોટો ચેન્જ આવ્યો છે જેનાથી આગળ ચાલતા તમારી મૂડી, જેના તમારું એક્સપેક્ટેશન હતું કે મારે ટેક્સ નથી ભરવો પડતો, એ ટેક્સ વગર પૈસા વધે છે, એ જ્યારે કાઢીશ ત્યારે જ ટેક્સ ભરવો પડશે, તેમાં અચાનક બહુ હાઈ લેવલ પર છોકરાઓએ ટેક્સ ભરવો પડે. એક બીજી સ્ટ્રેટેજી છે જે મેં અહીંયા એકચ્યુઅલી ડ્રો કરી છે, કોલ્ડ એસેટ રીપોઝિશનિંગ. અને અમે લોકો એમ કીધું કે ભાઈ સપોઝ કોઈ 65 યર્સનું હોય અને એને હી કેન, વોટ દે કેન ડુ ઇઝ દે કેન, એ લોકોના જે પૈસા હોય તે એ લોકો આરએમડી કે એ લોકોના જે પણ એક્સ્ટ્રા પૈસા હોય આઈઆરએમાંથી તે કાઢે અને યુઝ દેટ ટુ પે પ્રીમિયમ્સ ફોર લાઈફ પોલિસી, સર્વાઈવરશિપ લાઈફ પોલિસી, એન્ડ દેન ઇન્સ્ટેડ ઓફ ટેક્સેબલ મની દે કેન લીવ ટેક્સ ફ્રી મની ટુ ધેર ચિલ્ડ્રન. એટલે બે વસ્તુઓ કરી શકાય એમ છે. ઓફકોર્સ લાઈફ ઇન્સ્યોરન્સ ડિપેન્ડ ઓન હેલ્થ એન્ડ કોસ્ટ ઓફ ઇન્સ્યોરન્સ ને ઘણી બધી વસ્તુઓ ઇન પોઝિશન લેવી પડે છે, પણ આ બે વસ્તુઓ તમને આજે એઝ અ રિટાયરી અવેલેબલ છે. બટ ડુ નોટ કે ભાઈ એકદમથી અંદર કૂદી નહીં પડતા, વિચારીને પ્લાનિંગ કરીને ગણતરી ગણીને આગળ ગણજો. આમાં બીજી પણ એક વસ્તુ તમારે જોવાની બહુ જ જરૂરી છે કે તમે કોઈ પણ વાર એમ પ્લાનિંગ કરતા હો, આપણે થોડીક વાર પહેલાં શું વાત કરી કે આજે ઇન્ફ્લેશનનો માહોલ છે, ભાવો બધી વસ્તુના વધવાના છે, તેનો માહોલ ચાલી રહ્યો છે. તો આપણે એક જ્યારે પણ આપણે હવે આગળ ચાલતા આપણે પ્લાનિંગ કરીએ, તો સપોઝ તમે એમ એસ્ટિમેટ કર્યું હોય કે તમારી તમને $10,000 જોઈએ છે દર વર્ષે, આમ જસ્ટ થ્રોઈંગ અ નંબર, એકચ્યુઅલી તો જાણી જોઈને નાના નંબર્સ લો કેમ કે કોઈ મને ઓબ્જેક્શન નહીં લે, પણ તમારું જે નંબર હોય તો તમારો નંબર હોઈ શકે 10,000 મહિનાનું, તમારો હોઈ શકે 10,000 ક્વાર્ટરનું, તમારું હોઈ શકે 10,000 સાલનું, તમારું જે પણ નંબર છે. તે આપણે એમ ઓલવેઝ એમ એસ્ટિમેટ કરતા હોય કે આ દર વર્ષે 3-4% એનો આપણો ખર્ચો વધશે દર વર્ષે. હવે તમારે એ નંબરને એટલીસ્ટ 5-6% ગણીને ચાલવાનું. કદાચ એક મોટો જમ્પ આવશે જેમાં 10-12% બધા ખર્ચાઓ વધશે ને પછી પાછું 3% થવા માંડશે, અથવા કદાચ સ્ટેડીલી વધશે, પણ એક્સપેન્સ ઇન્ફ્લેશન વિલ ગો અપ. એટલે જો તમે કન્વર્ઝન અથવા તો ઇન્સ્યોરન્સની સ્ટ્રેટેજી ટેક્સ માટે કરતા હો, તો તમે એમ ગણતરી કરતા કે મને આટલાની જરૂર છે, તો જે તમે ગણતરી ગણો એનાથી 10-20% એક્સ્ટ્રા ગણજો. Because inflation is round the bend according to my analysis. This is my personal opinion in the whole mix. અને આ એક ટોપિક જે છે તે હું ઘણા વખતથી બધાને કહી રહ્યો છું, લાસ્ટ લેક્ચરમાં પણ મેં વાત કરી હતી કે ભાઈ લોંગ ટર્મ કેર જે છે એ તમને કંઈ થઈ જાય
અને એના લીધે તમારે નર્સિંગ હોમમાં જવું પડે કે તમારે ઘરમાં પણ હેલ્પ જોઈતી હોય, તો લોંગ ટર્મ કેર ઇન્સ્યોરન્સ ઇઝ ધ મેથડ દેટ વિલ પે. ઘણાના મગજમાં એમ હોય છે કે મેડિકેર વિલ પે, બટ મેડિકેર ડઝ નોટ પે મોર દેન 100 ડેઝ ઇન લોંગ ટર્મ કેર. હવે વોટ ઇઝ લોંગ ટર્મ કેર? લોંગ ટર્મ કેર ઇઝ કે ભાઈ હું પથારીમાંથી ઉઠી નથી શકતો, પણ એકવાર ઉઠું પછી હું બધું કરી શકું, પણ મને ઉઠવા માટે જ તકલીફ પડે છે, અથવા તો મારાથી હું ખસે એકવાર બેસી જાઉં તો હું જકડાઈ જાઉં છું, મારે હેલ્પ વગર મારાથી ઊભા નથી થવા, એકવાર ઊભો થઈ જાઉં પછી હું મૂવ કરી શકું છું. તો એ ટાઈપના જે પ્રોબ્લેમ્સ આવે છે વિચ કમ વિથ એજ ઓર વિથ ઇલનેસ, ઇધર વે ઇફ ધોઝ પ્રોબ્લેમ્સ કમ ઇન ટુ યોર લાઈફ, દેન યુ નીડ ટુ ગેટ પ્રોટેક્ટેડ ફ્રોમ લોંગ ટર્મ કેર. આજકાલ એવો રૂલ છે કે ભાઈ તમારે મેડિકેડમાં હો તો સરકાર એના પૈસા તમને ફૂલ આપશે, પણ મેડિકેરમાં તમે હો તો તમને એના પૈસા તમને નહીં મળે. તો એના માટે વોટ વી હેવ સીન ઇઝ દેટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે લોંગ ટર્મ કેરને ચૂકવવા માટેનું કંઈક પ્લાનિંગ કરો પહેલેથી. અને પ્રિવિયસલી લોંગ ટર્મ, હવે જે આવે છે પોલિસીઝ, તેમાં લોટ ઓફ ધ પોલિસીઝ કમ એઝ લોંગ ટર્મ કેર અલોંગ વિથ લાઈફ ઇન્સ્યોરન્સ. તો શું થાય કે એની અંદર તમે એક પોલિસી લો, સે 250,000 પોલિસી લો, લાઈફ પોલિસી. તો પહેલાં તો એમ હતું કે જ્યારે ગુજરી જાઓ ત્યારે છોકરાને પૈસા મળશે. એની અંદર જો લોંગ ટર્મ કેરનો રાઈડર હોય તો એ પોલિસીના 2% એટલે $5,000 પર મંથ તમને મળી શકે જો તમે લોંગ ટર્મ કેરના સિચ્યુએશનમાં. એટલે વિચાર કરો આ રીતનો કે ભાઈ તમારે આજે તમને કંઈ નખરે ના રહે અને તમારી તબિયત બગડી ગઈ અને તમને 10 મહિના માટે તમારી તબિયત ખરાબ રહી, તો 2% ઓફ 250,000 એટલે $5,000 તમને લોંગ ટર્મ કેરના ખર્ચાઓ માટે આ પોલિસી આપશે. 10 મહિના માટે આપે $5,000 પર મંથ, ફોર 10 મંથ ઇઝ $50,000, $50,000 તમને મળ્યા. હવે એ ટાઈમે અનફોર્ચ્યુનેટલી તમે પાસ અવે થઈ ગયા, તો તમારું ઓરિજિનલ ડેથ બેનિફિટ હતું 250,000, એમાંથી તમને 50,000 તમારી લાઈફ ટાઈમમાં મળી ગયા, તો $2,00,000 તમારા ફેમિલીને મળ્યા. એ થયું શું કે 2,50,000 કસે જતા નથી, 2,50,000 તમને મળે. જો લોંગ ટર્મ કેર આવે તો તમને થોડા પૈસા વહેલા મળે, ને જો તમને લોંગ ટર્મ કેર ન જરૂર પડી તો તમારા ફેમિલીને બધા પૈસા દે. એ રીતના આપણે એમ ગેરંટીથી કહી શકીએ કે કોઈ જાતની તમને નુકસાની નથી. પાછું આપણે જો આને જો આપણે પેરેલલ થિંકિંગમાં લઈએ તો આ જો પ્લાનિંગ જોડે આપણે લઈએ એસેટ રીપોઝિશન, તો જે લોંગ ટર્મ કેર પછી પણ જે ફેમિલીને પૈસા મળવાના હોય છોકરાઓને, તે પણ કમ્પ્લીટલી ટેક્સ વગર મળે. એટલે આ કોમ્બિનેશન કરવાથી હવે એક વસ્તુ તો ચોક્કસ છે કે દિવસે દાડે સોશિયલ સિક્યોરિટીની ઉંમર વધતી જાય છે, મેડિકેરના બેનિફિટ્સમાં પણ કંટ્રોલ કરતા જાય છે એ લોકો, મેડિકેડના બેનિફિટ્સમાં મળવા માટે સ્ટ્રિક્ટર થતા જાય છે, તો લોંગ ટર્મ કેરને લેવું બહુ જરૂરી થઈ ગયું છે અને એના લીધે અને એનો કોસ્ટ વધતો જ જાય છે. તો તમારે આ એને કન્સિડર કરીને લાઈફ ઇન્સ્યોરન્સ જોડે લેવું જોઈએ. આઈ નો આઈ ટોક ટુ મચ અબાઉટ લાઈફ ઇન્સ્યોરન્સ ટુડે, નોર્મલી મારા લેક્ચરમાં હું લાઈફ ઇન્સ્યોરન્સની એટલી વાત નથી કરતો, પણ આ વાતાવરણ એવું ઊભું થયું છે જેની અંદર સરકારે બેનિફિટ ઓછા કરવા છે, ટેક્સ વધારે લેવો છે, અને એ વાતાવરણની અંદર લાઈફ ઇન્સ્યોરન્સની એક મહત્વપૂર્ણ પોઝિશન આવી ગઈ છે ઇન ટુ યોર પોર્ટફોલિયો, નોટ જસ્ટ ફોર ટેક્સ બેનિફિટ, નોટ જસ્ટ એઝ કે ભાઈ મારા પછી છોકરાઓને આટલા પૈસા મળશે એમ કરે. LTCમાં એન્યુટીનું પણ ઓપ્શન છે કે જેની અંદર તમે લમસમ ચૂકવી શકો અને તમને સર્ટન પૈસા મળે જો તમે પાસ અવે થાવ, અથવા તો તમને તમારી લાઈફ ટાઈમની અંદર પૈસા મળી શકે. એટલે આ મારે કેમ બ્રિંગ અપ કરતો, ઘણી વાર જ્યારે લોકો લોંગ ટર્મ કેર ઇન્સ્યોરન્સને જોઈ રહ્યા છે ત્યારે એમ વિચાર કરે છે આ તો બહુ મોંઘું છે, આ તો મારે લાયક નથી, આ મારે લેવા જેવું નથી, કેમ કે આમાં બહુ પૈસા આપવા. આ જે ઓલ્ટરનેટિવ્સ આવ્યા છે ને they are much better and they are worth considering. Normally મેં અમે જે જોયું છે કોઈ 65 યર્સની એજનું હોય તો એને જે પૈસા ચૂકવે પોલિસીની અંદર
that is about 25 to 30% of what the total amount of benefit that they get. એટલે કહેવાનો મતલબ એમ કે ભાઈ તમારે 10,000 નું પ્રીમિયમ હોય જે દર વર્ષે ભરવાનું હોય તો તમે 10 વર્ષ ભરો $1,00,000 તો તમને લગભગ 3.5 થી 4 લાખની પોલિસી તમને મળતી હોય છે. ઉંમર વધે તેમ ઓછું થતું જાય, પણ હેલ્થ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. Now, very little time I'm going to spend here, a little quicker than I thought I would be, Ajay, but we can then open it up for question. The last vastu je apne levi che te last 10 amra 10 minutes no apne aa segment leisu on estate tax and estate tax planning. Etle mare before I start on the estate tax changes, pehla ma pehlu to તમે ઘણી વાર તમારા અહીંયા તો ઘણા સારા સ્પીકરો આવે છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાઈડથી પણ અટર્ની સાઈડથી પણ, તો એ લોકોએ બધાએ તમને કીધું હશે કે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ યોર વિલ્સ, હેલ્થ કેર પ્રોક્સી એન્ડ પાવર ઓફ અટર્ની. વિલ્સ વિલ્સ એટલે શું? જેનાથી તમને તમારું જે પછી તમારી જે એસેટ્સ હોય તમે ગુજરી જાઓ પછી તો કોણે જવી જોઈએ. હેલ્થ કેર પ્રોક્સી ઇઝ કે તમારે તમારાથી જો ડિસિશન ન લેવાય તો કોણ તમારા વતી ડિસિશન લેશે. અને ફાઇનલી પાવર ઓફ અટર્ની કે તમારાથી ડિસિશન ન લેવાય તો પછી કોણ તમારા વતી ફાઇનાન્શિયલ ડિસિશન લેશે. તમારી પાસે જો સામે પેન એન્ડ પેપર હોય અથવા તો કંઈક લખાય એવું હોય તો તમે આ રીતના કરજો કે એસેટ્સ જે હોય તમારી જે મૂડી છે તે 3 ટાઈપની મૂડી હોય છે. પહેલી મૂડી જે હોય છે તમારી વિચ ઇઝ બેનિફિશિયરી કંટ્રોલ, બેનિફિશિયરી કંટ્રોલ એ તમારો IRA છે, 401k છે, લાઈફ પોલિસીસ છે, એ બધી બેનિફિશિયરી કંટ્રોલ્ડ એસેટ્સ કહેવાય. એટલે શું થાય કે એની અંદર વિલમાં માણસ જે લખે તે કોઈ ફરક નથી પડતો, બેનિફિશિયરી ફોર્મમાં જે લખ્યું છે એને પૈસા જશે. બરાબર. સેકન્ડ ઇઝ ટાઇટલ ઓર ડીડ ઓફ ધી એસેટ. એ ટાઇટલ એટલે પરેશ શાહ વિથ હિઝ વાઇફ શિમલ ઓન્સ ધીસ પ્રોપર્ટી. તો હું મને કંઈ થઈ ગયું તો ઓટોમેટિકલી શિમલના નામે થઈ ગયા, એને કંઈ થઈ ગયું તો ઓટોમેટિકલી મને મળી જાય. અને જો દેટ ઇઝ કોલ્ડ ટાઇટલ, દેટ કેન બી ફોર જોઈન્ટ બેંક અકાઉન્ટ, ફોર જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ એન્ડ ફોર પ્રોપર્ટીઝ ઓલ્સો. તો આના સિવાય વધ્યું શું નોર્મલી? તો સિંગલ નેમના કોઈ અકાઉન્ટ્સ હોય, સિંગલ નેમની કોઈ પ્રોપર્ટીઝ હોય, કોઈ સિંગલ નેમનું બિઝનેસ ઓનરશિપ્સ હોય, કોઈ તમે પ્રોપર્ટી હોય ઇન્વેસ્ટમેન્ટ જે તમે LLCમાં ઓન કરતા હો તો LLCની જે મેમ્બરશિપ્સ હોય છે તે અલગ અલગ હોય. આ બધી વસ્તુઓ વિલમાંથી જાય. તો તમારા એસેટ્સમાં કઈ વસ્તુ કઈ રીતના જશે એ જોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, ને એ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ બનાવજો. So that is about flow of assets to the next generation. And last one thing, there are thodo time che etlo hu aa tamne aa ek area ni vaat kari rahyo chu ke there is a term called probate. Tame sambhyu hase probate. Probate etle shu ke ek person pass away thai gyo, eni je pan milkat hati te ena varasdaro ne pohchade, e je aakhi process che તેને પ્રોબેટ કહેવામાં આવે. પ્રોબેટમાં ખર્ચો થાય, એટલે લોટ ઓફ ટાઈમ્સ એ ખર્ચો બચાવવા માટે લિવિંગ ટ્રસ્ટ અથવા રિવોકેબલ ટ્રસ્ટ બનાવવામાં આવે. લિવિંગ ટ્રસ્ટ ઓર રિવોકેબલ ટ્રસ્ટ, એનાથી શું થાય કે ભાઈ તમારે એસેટ તમારે ટ્રસ્ટની અંદર ઓનરશિપમાં મૂકી દો તો તમે જ્યાં સુધી કામ કરી શકો છો ત્યારે તમે તમારા પૈસા સંભાળો, પછી તમારે જે પણ હોય ફેમિલીમાં બ્રધર્સ હોય કે છોકરાઓ હોય એ લોકો તમારા પૈસા તમારા માટે સંભાળે, તો તમારા પછી ઓટોમેટિકલી તમને એ પૈસા તમારા છોકરાઓને મળી જાય એ ટ્રસ્ટની અંદર. દેટ ઇઝ અ રિવોકેબલ ટ્રસ્ટ ઓર અ લિવિંગ ટ્રસ્ટ, જે પ્રોબેટ બચાવવા માટે અને બેટર મેનેજમેન્ટ માટે એ સારું પડે છે. પણ ઘણા કેસીસ હમણાં એવા આવે છે જેની અંદર કે ભાઈ એસેટ્સ તો હતી પણ આવું નહોતું કર્યું એટલે હવે કોઈ હેલ્થ ચેલેન્જ, અલ્ઝાઇમર્સ જેવો કે કોઈ ડિમેન્શિયા જેવો હેલ્થ ચેલેન્જ આવી ગયો છે
તો કોર્ટમાં જઈને છોકરાઓએ પૈસા ખર્ચીને પાવર્સ લેવા પડે છે ટુ મેનેજ પેરેન્ટ્સ મની, અને એ બચાવવા માટે આ રિવોકેબલ ટ્રસ્ટ હોય જેની અંદર તમને તમારી હયાતીમાં તમને ફૂલ કંટ્રોલ છે તમારા પૈસા પર, તે વસ્તુ તમે કરી શકો છો. સો આઈ ડાયગ્રેસ્ડ અ લિટલ બિટ જસ્ટ ટુ સ્પીક અબાઉટ બેસિક ડોક્યુમેન્ટ બીકોઝ વી હેડ અ લિટલ ટાઈમ હિયર, પણ આઈ કમ બેક ટુ ધ પ્રપોઝલ. પ્રપોઝલમાં તો આપણે નોર્મલી જે જોઈતા હોઈએ છીએ તે ટેક્સનું જ જોતા હોઈએ છીએ, અને એક બહુ મોટી પ્રપોઝલ છે which is eliminating step up basis at death. Now let me મને બહુ ક્લેરિફાઈ કરવા દો કે આ જે પ્રપોઝલ્સ છે એસ્ટેટ ટેક્સની, તેના માટે સેનેટની અંદર 60 વોટની જરૂર પડશે. 60 વોટ. Now since 60 વોટ્સ આર નીડેડ ઇન ધ સેનેટ ફોર ધીસ ટાઈપ ઓફ પ્રપોઝલ, તો પછી એ પાસ થવાનું લાઇકલીહુડ બહુ જ લેસ છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ અનલાઇકલી કે આ પ્રપોઝલ પાસ થશે. એક તો પહેલાં તો જેની પાસે બહુ એસેટ્સ હોય તેને પાછું, હમણાં જે આપણે હમણાં શું રૂલ છે કે લગભગ 23 મિલિયન સુધી હસબન્ડ એન્ડ વાઇફ છોકરાઓને મૂકી જાય તો કોઈ એસ્ટેટ ટેક્સ નથી. 2024થી ઘટીને એ 11 મિલિયન થઈ જવાનું છે. તો હવે આગળ ચાલતા બાઇડન એડમિનિસ્ટ્રેશને એને પાછું ઓછું કરીને 7 મિલિયન કરવું છે, 3.5 મિલિયન બિટવીન ઈચ. પણ મોટી વસ્તુ છે, ધેર ઇઝ સમથિંગ કોલ્ડ સ્ટેપ અપ બેસિસ. એટલે આ સ્ટેપ અપ બેસિસ શું છે આ સમજવાની વસ્તુ છે, બીકોઝ અકોર્ડિંગ ટુ મી ધીસ ઇઝ ધ બિગેસ્ટ ગીવ અવે ટુ એની પર્સન ઇનહેરિટિંગ એસેટ્સ ઇન ધ ટેક્સ લો. હાઉ ડઝ ઇટ વર્ક? આજે મારી પાસે એક મારું ઘર છે જે મેં સપોઝ 300,000માં લીધું છે. હું એ ઘરની અંદર 20 વર્ષ 25 વર્ષ માટે રહું અને ભાવ થઈ ગયો છે એનો $800,000, અને હું પાસ અવે થઈ જાઉં તો એ જે $500,000 છે, એક તો કેપિટલ ગેઇન થાય જો મારો સન છે તે નક્કી કરે કે મારે એ ઘર વેચી કાઢવું છે, તો એને $500,000 કેપિટલ ગેઇન લાગે. કેમ કે હી વોઝ નોટ અ રેસિડેન્ટ ઓફ ધેટ હાઉસ. જે રેસિડેન્ટ હોય તેને 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 તો એ બેનિફિટ મળે, તેને તો પેલું હોમ 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 ઓનરનો બેનિફિટ મળે, પણ પોતે રેસિડેન્ટ ના હોય એટલે છોકરાને એ બેનિફિટ ના મળે. પણ ટેક્સ લો આજે એમ કહે છે કે જે દિવસે માલિક ગુજરી ગયા તે દિવસનો જે ભાવ છે that is the cost price considered for the inheritor. Inheritor માટે ભાવ, ખરીદવાનો ભાવ 800,000, જે હું જે દિવસે ગુજરી જાઉં તે દિવસની જે કિંમત છે એની, તે એને માટે કોસ્ટ પ્રાઇસ થઈ જાય. હવે એ મારા સને એને વેચે 850,000માં, તો એને 50,000નો ટેક્સ ભરવો પડે કેપિટલ ગેઇન. દેટ ઇઝ અ વેરી બિગ ગીવ અવે. ઇટ ઇઝ વેરી ડિફરન્ટ. દેટ એ વસ્તુ કોઈ પણ એસેટને એપ્લિકેબલ છે. તમારું સ્ટોક્સ હોય, સ્ટોક્સ હોય કે તમારા પેલા હોય, શું કહેવાય, સ્ટોક્સ હોય, ધીસ વન વોટ ઇઝ ઇટ કોલ્ડ, હોમ્સ હોય, એસેટ્સ હોય, બધા માટે એપ્લિકેબલ. હવે તમે એમ વિચાર કરો કે આ જો એલિમિનેટ કરી નાખે એ લોકો, તો છોકરાઓની પાસે જ્યારે પૈસા આવે ને એ લોકો ઘરો વેચશે ને 80% ઓફ હોમ્સ, 80 એકચ્યુઅલી આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ ધ નંબર, ઇટ્સ મોર દેન, મોર ક્લોઝર ટુ 90%. 90% ઓફ કિડ્સ વેન દે ઇનહેરિટ ધ હોમ દે સેલ ઇટ ઓફ વિધિન 12 to 14 months મેક્સિમમ. એ લોકોના નામે થાય એટલે એ લોકો વેચતા હોય છે, એસ્ટેટ સેલ જે આપણે કહી રહ્યા છીએ, બરાબર. તો એના માટે એ આ લઈ જવાની કોશિશ છે. અમને નથી લાગતું કે સક્સેસફુલ થશે, બટ ઇફ ધીસ ગોઝ અવે જસ્ટ બી કેરફુલ. કે આપણે હિન્ટ આવવા માંડે કે આ જવાનું છે, તો એના માટે પણ નેસેસરી પ્લાનિંગ કરી જોઈએ. સો આ ત્રણ, બેસિકલી આપણી પાસે ત્રણ ટાઈપનો એસેટ્સ હોય છે, ફેમિલી, બિઝનેસ અને ચેરિટી. કે કોને જવું જોઈએ આ પૈસા, ફેમિલી, બિઝનેસ કે ચેરિટીને રિડ્યુસ. So we want to plan for reducing of future estate tax,
removing future appreciation from the estate and leave more to family and less to IRA. આજે ચેરિટેબલ ટ્રસ્ટનું પ્લાનિંગ અમારા માટે ઘણું ઘણું કરી રહ્યા છે. જે લોકો ચેરિટીને આપી રહ્યા છે એ લોકો એનો ફાયદો લઈ શકે છે. પણ અગેન ઇટ્સ ઓલ અ ક્વેશ્ચન ઓફ ઇન્ડિવિજ્યુઅલ પ્લાનિંગ. સો ઇન કન્ક્લુઝન, સમબડી આસ્ક્ડ મી ઓન ધ ચેટ બોક્સ ફોર માય નંબર, ઇટ્સ ઓન ધ સ્ક્રીન નાઉ ઇન ધ લાસ્ટ સ્લાઇડ. આપણે જે એરામાં જીવી રહ્યા છે એ ટાઈમ બહુ ડાયનામિક ટાઈમ છે. ને છેલ્લા 10 વર્ષ પહેલા પણ જયારે જો હું ક્લાસ આપતો હતો તો સેમ વસ્તુ કહેતો કે ટાઈમ ઇઝ વેરી ડાયનામિક, ડોન્ટ મેક હાર્ડ ચેન્જીસ ઇમિડિયેટલી. અને એકચ્યુઅલી તો ધીરે ધીરે ચાલતા રેટ એટ વિચ ચેન્જીસ થઈ રહ્યા છે તે પણ વધી રહ્યું છે. ઇટ ઇઝ રિયલી રિયલી ગોઈંગ વેરી વેરી ક્વિકલી બધા જે ચેન્જીસ થઈ રહ્યા છે તે. સો વિથ દેટ ઇન માઇન્ડ, ઇટ ઇઝ બિકમિંગ મોર એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ કે ફ્લેક્સિબલ પ્લાનિંગ તમે કરો. વોટ ઇઝ ફ્લેક્સિબલ પ્લાનિંગ? કે ભાઈ ઓકે, યુ નો દેર વોઝ સમથિંગ કોલ્ડ ઇરરિવોકેબલ ટ્રસ્ટ. એટલે ટ્રસ્ટમાં તમે પૈસા મૂકો તો તમને કોઈ દિવસે પૈસા મળી જ નહીં શકે. હવે ઇરરિવોકેબલ ટ્રસ્ટમાં પણ એવી જાતના પ્લાનિંગ કરવા માંડ્યા કે ભાઈ સ્પાઉસને એક્સેસ મળી શકે. તમે મેં જે તમને કીધું એક્ઝામ્પલ અબાઉટ એસેટ્સ કે ભાઈ તમે કયા તમારી એસેટ્સ હોવી જોઈએ, તમારું ઇન્કમ જનરેટિંગ એસેટ તમારા IRAમાં નાખો અને તમારું કેપિટલ ગેઇન જનરેટિંગ એસેટ તમે તમારા બહારના પૈસાથી કરો, આઉટસાઇડ ઓફ IRAના પૈસામાંથી કરો. એ પણ કાલે ઉઠીને લો ચેન્જ થાય તો તમે એને સ્વિચ કરી શકો છો. ઇટ ઇઝ વેરી પોસિબલ ટુ સ્વિચ ધ અહીંયાની વસ્તુ વેચે ને ત્યાંની વસ્તુ લઈ શકો છો. નોટ સડનલી, બટ પ્લાનિંગ ઇઝ પોસિબલ. સો હમણાં લો એવો ચેન્જ થયો છે કે ભાઈ છોકરાઓને વધારે ટેક્સ લાગશે. તો એના માટે વિચાર કરીને પ્લાનિંગ કરવું હમણાંથી બહુ જ અગત્યનું થઈ ગયું છે. એટ ધ સેમ ટાઈમ ડોન્ટ ડૂ સમથિંગ દેટ ઇઝ કમ્પ્લીટલી ઇરિવર્સિબલ. થોડું તમારું જે હોય સિચ્યુએશન તેને સંભાળીને આગળ કરવું જોઈએ. End of the day, I think we, despite all of these changes, we are still looking at very healthy times ahead for the next 5 years, because this aje ritna niche gayu ne pachi pachu baddu upar aavi saiku je ritna sambhalyu te ritna mane optimism che ke in US we will see an expansion in the business world, in the job world and in the real estate world. And we may be faced with some challenges, some headwinds, we may be faced with some headwinds inflation, but overall we should see some very very good times ahead. So that would be what I prepared for. I am ending, I know, a few about 8-10 minutes earlier than what I had told Mukund bhai and Pankaj bhai, but I think that will give us some more time for questions if there are any. Happy to take questions from everybody, and please open it up to you. Back to you, Mukund bhai. Thank you Paresh bhai. Paresh bhai, to screen sharing band karjo. Ha, થેન્ક યુ પરેશભાઈ. અને જેને હવે ક્વેશ્ચન હોય તે પ્લીઝ રેઝ યોર હેન્ડ. હજી આપણી પાસે લગભગ 10-12-15 મિનિટ છે, એટલે હાઇલાઇટ કરજો ભાઈ. જેને કિશનભાઈને છે એમને હાઇલાઇટ કરું. યા પરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ વેરી એજ્યુકેશનલ ઇન્ફોર્મેટિવ સેશન યુ ગેવ ટુ અસ, વેરી હેલ્પફુલ ઓલસો. I had just one question. The revocable trust, can we do the IRA accounts also now? No, you cannot do. You cannot place IRA assets into the revocable trust. But IRA assets, so revocable trust, one very important part about the revocable trust is that it is, you're getting it out of the probate process, correct?
Well, the IRA asset is already out of the probate asset because IRA asset does not come in probate because it is beneficiary controlled asset. Okay. So it is not needed to be inside the revocable trust from the probate perspective. Okay. Okay. So the only thing that then remains is the authority for your children or whoever they are to manage on your behalf. That is called a trusted contact. Now it is compulsory for all accounts that we as advisors manage to have something called a trusted contact. So if something doesn't look proper to the advisor, then he is supposed to contact the trusted contact and say, you know, I think that your dad was telling me to sell, but he was a little incoherent. Can you confirm? And pachi eni jode maline vaat karine kaam thai sake chhe. Okay, thank you very much. But I like your point of suggestion, which a lot of my friends and my accountant told me not to do it at this my age. The moving IRA account to Roth IRA. But I like your idea and suggestion saying a small percentage of IRA move to Roth IRA per year, every year. That was a good idea. Appreciate that. Thank you. Thank you. Thank you very much. Aman bhai. Yes. Hello, Shah Sahib. Good noon, sir. Maro prashn e che ke sambhalay che tamne barabar? Ha, barabar sambhalay che, bolo sir. Achha. Maro prashn e che ke atyar na sanjogo ma retiree ne income je monthly income mate je paisa joye ema gani investment fixed deposit or CD ma hoy che. Ava CD rates are going down like 0.5% for 18 months and like that. So compulsory tamare ka to stock market ma ke ama jau pade, right? The stock market is very risky thing, so there's only alternative, you have to invest in stocks and like that. So ena je loko advisor hoy che stock je big company like Fidelity and all those things, emni advice levi joye ke tamara jeva CPA ni levi joye, number one. And number two is ek clarification. I'm not a CPA, okay? I'm a CFP. Tax consultant like you. Okay, whatever. Biju maru kevu che ke bhai tame kahu ke bhai desh no 27 trillion deficit thai gayu, bhai ema e deficit to hu aayo 50 varsh thi sambhlu chu ke deficit vadtu jay, ema apanne shu asar pade? Deficit થઈ જાય તો નોટો છાપ્યા કરે, એમાં આપણને શું કે બધા લોકો હાઇલાઇટ કર્યા કરે, deficit deficit, everybody has this much debt, but nobody is coming to take money from me, or they are not going to charge me on debt. If I take a debt from somebody, from you will charge me, there is nothing like that. So એ મારો બીજો ક્વેશ્ચન છે. તો મારો પહેલો બહુ ક્વિકલી તમારા બે પ્રશ્નના જવાબ આપીશ, પણ ઇટ્સ અ વેરી ફર્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન ક્વિકલી આન્સર આપીશ. હમણાં કઈ અસર નથી પડતી, પણ જો કોઈ દિવસે કોઈ દેવું નહીં ચૂકવાયું કે કઈ દેવું ચૂકવામાં ડીલે થઈ ગયું તો આ વ્યાજોના રેટ બહુ વધી જશે અને એના લીધે જે તમને સોશિયલ બેનિફિટ મળે છે તે કાપ પણ મુકાઈ જઈ શકે ઓવરઓલ. અને એ ચેન્જીસ આવ્યા છે બીજા દેશોમાં, ઇંગ્લેન્ડમાં ને બધે, અને અહીંયા આપણે આવતા નથી હમણાં ત્યાં સુધી, બરાબર છે? જે દિવસે આવ્યા તે દિવસે બહુ તકલીફ પડશે. હમણાં તો તમે કહો છો તેમ નથી અસર ત્યાં સુધી. જીવે રાખો, લિવ લાઈક અમેરિકન્સ. અમેરિકન્સ લિવ કિંગ સાઇઝ, વી શુડ ઓલ લિવ કિંગ સાઇઝ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ ક્વેશ્ચન, સેકન્ડ પોઈન્ટ તમે જે કીધો ને, તે ઇટ્સ અ પોર્ટફોલિયો ડિઝાઇન ઇશ્યુ. તમારે શું કરવું પડે કે સ્ટોક માર્કેટ સાયકલ પ્રમાણે ચાલે. અગેન આ બહુ જનરલાઇઝ આન્સર છે, ઇટ ઇઝ નોટ કે તમે કાલે જઈને આ કરજો. તમારે કોઈ પ્લાનર જોડે કે તમારા એડવાઇઝર જોડે બેસીને આખું પ્લાન કરવું પડશે. પણ અમારી એડવાઇસ એમ છે લોકોને કે ભાઈ સ્ટોક માર્કેટ સાયકલ્સમાં ચાલે. તમે એક પોઈન્ટ ઉપર હો ને તમે નીચે જાઓ તો પણ 10 વર્ષમાં તો તમે પાછા ત્યાં અથવા એનાથી આગળ ઉપર આવી જ જાઓ. તો તમારે એવું પ્લાનિંગ કરવાનું કે નેક્સ્ટ 6 થી 8 વર્ષના જે પૈસા જોઈતો હોય તે આવી રીતના બેંકમાં લોછા વ્યાજે મૂકી રાખો, ને બાકીના પૈસા તમે સ્ટોક માર્કેટમાં મૂકી શકો. તો એ નીચું જાય તો પણ તમને વાંધો નહીં, કેમ કે 6-8 વર્ષો જયારે ત્યાંથી પૈસા જોઈશે ત્યારે મોસ્ટલી તો ઉપર આવી જશે. એટલે આ જસ્ટ એક એક મેથડ છે, પણ એક બહુ સ્પેસિફિકલી ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. આ મેં ખાલી એટલા માટે તમારો ક્વેશ્ચન હતો એટલે મેં કીધું તમને, પણ અમે જયારે વન ઓન વન બેસીએ ત્યારે જ ગાઈડન્સ આપીએ છીએ. બેંક વાળા તો કોઈ પૈસા આપતા, એ તો કે તમારા પૈસા સાચવીએ છીએ, આ તો
પ્લાનિંગ આઈડિયા કે તમારે મિક્સ કરો તો તમને બે બે બાજુ તમારી સાથે એનું કારણ શું છે? પણ આ સીડી રેટ બધા ડાઉન થઈ ગયા, બેંક ને કોઈ પૈસા લેતું નથી કે ગવર્મેન્ટે બહુ પૈસા એમને આપી દીધા છે? એ બધું હવે આખી મારે બે કલાકની તમારે આખું ઇકોનોમિક્સ 101 લઈને બેસવું પડે. આપણે આપણે શું કરવું છે તે જોઈએ આપણે, યુ નો. આમાં વન રિક્વેસ્ટ, રમાબેન હેઝ બીન રેઝિંગ હર હેન્ડ, ધો શી ઇઝ નોટ પુટ ઇટ એઝ અ એઝ અ એઝ અ પિક્ચર. કેન શી બી ગિવન ધ ઓપોર્ચ્યુનિટી પ્લીઝ? બેસી દેખાવ. ના ના, તમારે બેસવા છે એટલે હું શાક કરું. કર ભેડાનું કશું તો ગરમ કરો લેટના. હેલો, અનમ્યુટ કરો. જ્ઞાન બધું. મારો ક્વેશ્ચન ફક્ત એક છે કે વોટ હેપન્સ ટુ ઇરેવોકેબલ ટ્રસ્ટ આફ્ટરવર્ડ્સ? વોટ હેપન ઇરેવોકેબલ ટ્રસ્ટ? આઈ હેવ એ ઇરેવોકેબલ ટ્રસ્ટ. And not mine, my deceased husband's. And his life insurance policy and everything are into the irrevocable trust. So after I passed away, I am one of the trustee. My children are trustees also of that irrevocable trust. So after I pass away, what happens to that irrevocable trust? It's a very specific question. We'll have to look at the trust document, but I will give you one answer. Whoever are the beneficiaries listed in there will get the money and have the opportunity. The trustees have the opportunity to distribute it to the beneficiary. I have to file the tax papers each year for the irrevocable trust. It depends. Again, it depends on whether the trust generates income or not. We'll have to look at specifically trust trust ownership. And then it's a very... Trusts are very, very specific, and therefore you have to look at the trust document, and then only I can give you the answer. But happy to have a look. As I've always said, Koinapan, and anyone wants a free consultation for half an hour, you can call the number which was there, 516-268-3446. I am on your email list. Yes, you can set a time, and I'm happy to give help to anybody who needs it, anyone who's attended today's seminar. Avinash Bhai, you were next. Avinash Bhai. હા, ભરતભાઈ, જય શ્રી કૃષ્ણ. એક તમને સવાલ છે, તમે વાત કરી ને આપણે કે પ્રોબેટમાં જઈએ તો જે કઈ વસ્તુ આપણે બેનિફિશિયરીમાં ના હોય, સપોઝ એ રિયલ પ્રોપર્ટી લાઈક કે ઘર હોય, તમારી ગાડી હોય કે બીજા ગોલ્ડ કે ગમે તે પ્રેશિયસ મેટલ હોય. હવે માની લો કે તમે ઘર છે તો ઘરની અંદર હસબન્ડ વાઈફનું નામ ડીડમાં હોય, બરાબર? તો એ વખતે આપણે જો આપણા બાળકોનું કે જેનું પણ આપણે મૂકવું હોય ડીડની અંદર, જો આપણે મૂકી દઈએ તો પણ તમારું ઘર પ્રોબેટમાં જાય કે ન જાય? ન જાય. એ બહુ સારો સોલ્યુશન નથી. મારે મને બહુ ગમતું નથી, કેમ કે મને એટલીસ્ટ હાઉસ ને માટે મારું એડવાઇસ જે છે, મેં જે લાઈફ જોઈ છે હમણાં સુધી એઝ અ ફાઈનાન્શિયલ એડવાઇઝર, તમારું હાઉસ તમારા નામે જ રાખવું જોઈએ. પછી દેર આર અધર મેથડ જેનાથી તમે છોકરાના નામની અંદર મૂકી શકો, પણ આ જોઈન્ટ નેમ કરીને મને નથી ગમતું, કેમ કે પછી તમારે જો એને એસેટને કંઈ પણ કરવું હોય તો પાછું છોકરાઓ પાસે સાઈન લેવા જવું પડે. પર્સનલી આઈ એમ અગેન્સ્ટ ઇટ, બટ આ એટલો ટચી સબ્જેક્ટ છે કે તમને જો કમ્ફર્ટેબલ લાગતું હોય તો એ લોકોના નામ એડ કરવાનો કોઈ જ વાંધો નથી. એટલે સપોઝ આપણે નામ જો એડ કરી દીધા હોય તો પછી તમારું ઘર પ્રોબેટમાં ના જાય, બરાબર? ના જાય, બરાબર છે. અને એ જ રીતે આપણે જે બીજી પણ જે કોઈ પણ એસેટ્સ હોય, જે તમે વાત કરી ને આપણે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ, એના વિશે જરા થોડો વધારે એક્સપ્લોર કરશો? જેથી તમે કહી ને કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેવા 2% તમે પર મંથ ઓર એલટીસી માં તમે મૂકી શકો, તો એ કેવી રીતે વર્ક થાય?
બહુ જ ટૂંકમાં જવાબ આપીશ ને અવિનાશભાઈ, તમને રિક્વેસ્ટ કરું છું કે જો આનાથી વધારે ડિટેલ આન્સર જોઈતો હોય તો પ્લીઝ મને ફોન કરજો. આઈ વિલ બી હેપી ટુ ગીવ યુ ટાઈમ વન ઓન વન. પણ એક સિમ્પલ વસ્તુ છે, એક પોલિસી છે, લાઈફ પોલિસીનું શું છે કે માણસ ગુજરી જાય ત્યારે એક લમસમ પૈસા ફેમિલીને મળે, બરાબર છે? ઓકે, લેટ સે દેટ લમસમ મની ઇઝ $250,000. ઓકે, $250,000 નું બેનિફિટ લેવા તમારે એક પ્રીમિયમ ભરવું પડે દર વર્ષે. મોસ્ટલી જે ઉંમર વાળા લોકો હોય તેને માટે અમે 10 વર્ષ કે 15 વર્ષ નું પ્રીમિયમ જ ભરવાનું, એવી જાતની જ પોલિસી લઈએ. પોલિસી દે, હવે તમને કઈ ન કરે નારાયણ, તમે પાસ અવે થઈ ગયા તો તમારા ફેમિલીને 250,000 મળશે. જો તમને લોંગ ટર્મ કેર થયું તો એ લોકો દર મહિને 5,000 આપશે તમને, ફોર જ્યાં સુધી પેલા 2.5 લાખ પૂરા ના થઈ જાય ત્યાં સુધી. 40-48 મહિના માટે તમને 5,000 આપશે એ લોકો. એકવાર તમારા 2.5 લાખ પૂરા થઈ જાય એટલે પછી પૈસા બંધ થઈ જાય. સપોઝ તમે એ 48 મહિનાની અંદર તમે ગુજરી જાઓ, કે તમે 20 મહિના પૈસા લઈને તમે ગુજરી જાઓ, એટલે 20 મહિના ટાઈમ્સ 5,000, તમે $1,00,000 લીધા, તમારી પોલિસી હતી 2.5 લાખની, તો 1.5 લાખ પરિવારને મળી જશે તમારા. સારું કહેવાય. હા, એટલે ગેરંટી 2.5 લાખ તો મળશે જ પરિવારને, કાં તો તમારે તમને થોડા મળશે ને એ લોકોને થોડા મળશે, અથવા તો બધા એ લોકોને મળશે. તો પછી આ ટાઈપ ની પોલિસી ને ટર્મ લાઈફ પોલિસી ના કહેવાય, રાઈટ? નો, ઈટ ઇઝ નોટ અ ટર્મ લાઈફ પોલિસી. અને 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 હોલ લાઈફ એઝ અ રાઈડર ઓન અ પરમેનન્ટ પોલિસી. ઓ, લોંગ ટર્મ કે રાઈડર્સ આર ધેર ઓન પરમેનન્ટ પોલિસી. ઓકે, તો એ એ તમે કરો છો એ જાતનું કામ? યા, 100%. ઓકે, તો હું તમારો કોન્ટેક્ટ કરીશ. કે બીજા બધા મેં સાંભળ્યા તો એમાં એ લોકો એવું કે છે કે ક્યાં તમારે હોલ લાઈફ લેવો પડે અથવા તો ટર્મ લાઈફ લેવો પડે. અને કે લેટ્સ ટોક, બીકોઝ આઈ થિંક વી કેન ટેક સમ મોર ક્વેશ્ચન, બટ આઈ કેન ડેફિનેટલી ગિવ એની મોર ડિટેલ્સ. આપણે જવું હોય ને તો વિલ નીડ એટલીસ્ટ અબાઉટ, મારે બધું આના જે ડિટેલ્સ સમજાવો ને તો મને એટલીસ્ટ 15-20 મિનિટ જોઈશે. અવિનાશભાઈ, પ્લીઝ ફીલ ફ્રી ટુ કોલ, આઈ વિલ બી વેરી હેપી ટુ ગાઈડ યુ વોટ એવર ઇઝ નીડેડ. થેન્ક યુ. Yes. There was somebody else, Mukunda. Unmute karo. મારો સવાલ એ છે કે આ બેંકની અંદર ઇન્ટરેસ્ટ બહુ ઓછું મળે છે, તો એન્યુઇટી જે એન્યુઇટી, એના વિશે તમારો શું અભિપ્રાય છે? અચ્છા, ને એક 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 પેલો ટ્રેન્ડ ચાલી રહ્યો છે હમણાં ઘડી કે એન્યુઇટીઝ આર બેડ, એમ કરીને એડવર્ટાઇઝમેન્ટ આવી રહી છે. ઇટ ઇઝ લાઈક સેઇંગ કે ધ મેડિસિન પ્રોઝેક ઇઝ બેડ, બટ યોર મેડિસિન હેઝ ટુ બી અપ્લાઇડ કરેક્ટલી. એન્યુઇટીમાં સપોઝ તમને પૈસાની જરૂર, તમને આ પૈસાને એન્યુઇટીના નુકસાન એવી થાય કે તમે જો વચમાં પૈસા કાઢી લો તો 3-4 વર્ષ, તમારે 7 યર્સનું લોક ઇન હોય કે 5 યર્સનું લોક ઇન હોય, એ ટાઈમમાં તમે પૈસા ન જોઈતા અને તમારે કાઢી લેવું હોય, કાઢી લેવા પડે તો નુકસાની થવાની છે. બીજી વસ્તુ એન્યુઇટીની એ છે કે ભાઈ સપોઝ એની અંદર ઇન્કમ બિલ્ડઅપ હોય, તમે સપોઝ 50,000 મૂક્યા હોય, દર વર્ષે 3% મળતા હોય, તો સપોઝ 1500 નું વ્યાજ મળતું હોય, તમે 3 વર્ષ માટે પૈસા નહીં ઉપાડે, 4500 નું વ્યાજ છે, નકરે નારાયણ તમને કઈ થઈ ગયું તો જયારે છોકરાઓને ઇમિડિયેટલી 4500 પર ટેક્સ ભરવો પડશે. એટલે આ 2-3 નાની નાની નુકસાનીઓ છે, પણ ઓવરઓલ જેને સિક્યોર રીતના વ્યાજ જોઈતું હોય તેના માટે એન્યુઇટીમાં કઈ ખોટું નથી. દેર ઇઝ ઓનલી વન ડિફરન્સ ટુ ઓલવેઝ રિમેમ્બર કે બેંકમાં પૈસા છે, દેટ ઇઝ FDIC ઇન્શ્યોર્ડ, અને અહીંયા જે પૈસા છે દેટ ઇઝ રિસ્ક ઓફ ધી ઇન્સ્યોરન્સ કંપની, કે ઇન્સ્યોરન્સ કંપની સોલિડ હોવી જોઈએ, નહીં તો તમારા પૈસા જો ઇન્સ્યોરન્સ કંપની જો જાય તો તમારા પૈસા જાય. હવે હેવિંગ સેડ દેટ, ઇન ધ લાસ્ટ 80 યર્સ કે 90 યર્સ, નોટ અ સિંગલ ઇન્સ્યોરન્સ કંપની હેઝ ગોન ડાઉન ઇન ન્યુયોર્ક એટલીસ્ટ. સો યુ નો વી આર ફેરલી સિક્યોર હિયર,
outside of New York, yes, I think that insurance companies are well funded today, that annuities are quite secure. But you have to see the rating. Rating tomorrow you. Definitely jump. Thank you. My pleasure. Jo ave koi bija question answer no hoy to apne ahiya samapt karshu, pan Paresh bhai tamaru je lecture che ne short touch na sona jevu hatu. એકદમ સરસ મજાનું તમે પ્રેઝન્ટેશન આપ્યું છે ગુજરાતી ભાષામાં બહુ સિમ્પલ રીતે, અને જે ટેક્સમાં ચેન્જીસ થવાના છે પણ સારું છે કે ફિલિબસ્ટરનો રૂલ છે એટલે વાંધો નહીં આવે ઘણું કરીને તો, પરંતુ જો ફિલિબસ્ટરનો રૂલ કાઢી નાખ્યો તો દર બે વર્ષે જે કંઈ ચેન્જીસ થયા કરે તો એક પાર્ટી કરે અને બીજી પાર્ટી રિવર્સ કરે અને એ ચાલ્યા કરે, એટલે ફિલિબસ્ટરનો રૂલ ઇઝ અ વેરી ગુડ પ્રોટેક્શન ફોર ધ પીપલ. અને તમે જે બધું સમજાવ્યું છે ખૂબ ખૂબ સૌને મજા આવી ગઈ છે. તમે તમારો નંબર આપ્યો છે, તમે હાફ એન અવરનું ફ્રી કન્સલ્ટેશન આપ્યું છે તે માટે ઘણા ઘણા અમે આભારી છીએ. અને અને ફરી વખત પાછા આપણે ચેન્જીસ થશે પછી પાછા તમને બોલાવીશું. બહુ સરસ રીતે પ્રેઝન્ટેશન આપેલું છે. અને પરેશભાઈ જે રીતે પ્રશ્નો આવ્યા છે જોતા ફરીથી આવવું પડશે નવા ટોપિક્સ લઈને, કારણ કે ઇટ ઇઝ નેવર ગોઈંગ ટુ એન્ડ. લોકોની ક્યુરિયોસિટી અને જરૂરિયાત ઘણી વધારે છે. મેં જયારે પરેશભાઈ ને કોન્ટેક્ટ કરેલો, પરેશભાઈ ને કે આ વખતે તમે આપો, મને કે હજી મેં 6 મહિના પહેલા આપેલો, પણ તો મેં કીધું કે થોડા ઘણા ચેન્જીસ થયેલા છે, સો ઇટ ઇઝ બેટર કે વી કીપ અવર મેમ્બર્સ અપડેટેડ ઓન ધ ઇસ્યુ. સો અગેન થોડા વખત પછી પાછા આપણે મળીશું. પંકજભાઈ, મુકુંદભાઈ, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ તમને આભાર કે મને આ ચાન્સ આપ્યો. અમારા ઘણા વડીલો છે અહીંયા અને બધાની જોડે તમારી જોડે ઇન્ટરેક્ટ કરવાનો મને ચાન્સ મળે. આઈ રિયલી ફીલ બ્લેસ્ડ એન્ડ આઈ રિયલી ફીલ એન્જોયડ. આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે આપણે બધા ઇન પર્સન વહેલા મળી શકીએ. પણ થેન્ક યુ, આપણે ઇન પર્સન પહેલી ઓગસ્ટ તો મળીએ જ છીએ. ડેફિનેટલી. અને તમારું કામકાજ ઘણી રીતે શિમુલ બેન વાઇફ બહુ સરળ બનાવી દે છે. ઓલવેઝ શી ડઝ. She is the pillar of my practice. તમે જે ઓર્ગેનાઇઝ કરો છો આટલું બધું મહેનત થી, તમારે બધા જે તમારા જે બધા કમિટીમાં છે જે રીતના મહેનત કરીને આટલું પ્રોફેશનલી બધે પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ કરો છો, આઈ થિંક યુ આર લાડ અ બ્લેસિંગ ટુ ધ હોલ કમ્યુનિટી. એન્ડ ફ્રોમ શિમુલ એન્ડ માય સાઈડ વી રિયલી વોન્ટ ટુ એકનોલેજ કે ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ ફ્લરિશિંગ થેન્ક્સ ટુ ઓલ ધી એફર્ટ ઓફ એવરીબડી. સો થેન્ક યુ વન્સ અગેન ફોર હેવિંગ મી. આઈ વિલ સાઈન આઉટ. અને પ્લીઝ કોઈને પણ કંઈ પણ સવાલ હોય તો પ્લીઝ એની ટાઈમ અપ્રોચ કરજો. આઈ રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ very much. Thank you very much. Arvai telephone band kar rahe.